અવ્યાક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરડને જગતે અનાસક્ત છો શાસ્ત્રી જે ગુરુ યોગી જે ઉભયને કૃપા તણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય આ પારાયણમાં અત્યારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા એ વિષયક વાતોમાં શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે એ વાતો આપણે ગઈકાલથી જોઈ રહ્યા છીએ. એમાં આપણે જોયેલું કે શ્રીજી મહારાજ એ ભક્તવત્સલપણાના દાવે જેવો ભીડો હરિભક્તો માટે વેઠતા એવો જ ભીડો આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ વેઠે છે. એ ભક્તવત્સલપણાના દાવે શ્રીજી મહારાજ જેમ અનેક ભક્તોના વ્યવહારમાં રસ લઈ અને એમના વ્યવહારિક પ્રશ્નનું સમાધાન કરી આપતા એમ આજે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક હરિભક્તોના વ્યવહારના પ્રશ્નોમાં રસ લઈ અને એમના વ્યવહારિક પ્રશ્નોનું સમાધાન કરી આપે છે. આપણે ગઈકાલે એ પણ જોયેલું કે આ જ ભક્તવત્સલપણાના દાવે જેમ શ્રીજી મહારાજ અંત સમયે પોતાના ભક્તોને દર્શન આપીને ધામમાં લઈ જતા એમ આજે પણ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા સેંકડો ભક્તો છે જેને અંત સમયે દર્શન આપીને ધામમાં લઈ જાય છે. તો આ ભક્તવત્સલનું બિરુદ જે શ્રીજી મહારાજે પોતે પૃથ્વી ઉપર આ ધરા ઉપર અવતરી અને સાચવેલું એમ એમના પાંચમા આધ્યાત્મિક વારસદાર એમના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજે પણ એ બિરુદ ખૂબ કાળજીપૂર્વક સાચવ્યું છે. એ ભક્તવત્સલપણામાં આપણે આગળ જોઈએ તો શ્રીજી મહારાજ જેમ ભક્તોની રક્ષા કરતા એમ આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભક્તોની રક્ષા કરે છે. રક્ષામાં બે પ્રકાર છે, એક તો સ્થૂળ દેહ એમની મિલકત એની પણ ભગવાન અને સંતે અનેક પ્રકારે રક્ષા કરી છે, અને બીજી ભક્તોના અંતરમાં રહેલો જે એકાંતિક ધર્મ એની પણ જેમ શ્રીજી મહારાજે રક્ષા કરી છે એમ આપણા ગુરુહરિએ ભક્તોના અંતરમાં રહેલા એકાંતિક ધર્મની રક્ષા કરી છે. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા કચ્છ પ્રદેશમાં પધાર્યા અને ત્યાં મહારાજને સભામાં સાવદા ગામના હરિભક્તોએ એક પ્રસંગ કહ્યો કે ગામ સાવદામાં એક અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત પોતે કંદોઈ હતા અને રોજ પછી મીઠાઈને મિષ્ટાનને જલેબીને બધું પાડી અને ગામમાં વેચતા. એક દિવસ રાત્રે એવો પ્રસંગ બન્યો કે રાત્રે એમને દુકાન વધાવી એટલે કે બંધ કરી બારણું તો આડું કર્યું પણ મિત્ર સાથે વાત કરતા કરતા એ તાળું દેવાનું ભૂલી ગયા અને પછી એ તો ઘરે ચાલ્યા. બીજે દિવસે રવિવારનો દિવસ હતો એટલે દુકાને રજા હતી
સોમવારે સવારે પાછા દુકાને જવા માટે નીકળ્યા અને ચાવી શોધી તો ચાવી મળે નહીં. એટલે આ કંદોય હરિભક્તે એમના ધર્મપત્નીને પૂછ્યું કે આ દુકાનની ચાવી ક્યાં છે. એટલે પતિ પત્ની બંને જણાએ ઘરમાં એ ચાવી શોધી પણ ક્યાંય ચાવી મળી નહીં. એટલે સહેજે હરિભક્તને ફાળ પડી કે આ દુકાન તો હવે લૂંટી ગઈ હશે. એટલે પોતે એકદમ ઉતાવળા દુકાન જેવા નીકળ્યા. અને આ બાજુ એવો પ્રસંગ બનેલો કે શનિવારે રાત્રે એ કંદોઈ આપણા જે હરિભક્ત એમના દુકાનની સામે જ બે મેડીનું મોટું ઘર એ સાવદા ગામના નગર શેઠ શ્યામદાસનું હતું. રાત્રે પતિ પત્ની બંને 11-12 વાગ્યા જરૂખે બેઠા હવા ખાતા હશે ત્યારે એક પોલીસવાળાને જોયો. અને એ પોલીસ આમ જરા ટૂંકી ઓછી હાઈટના હતા, થોડું સ્થૂળ શરીર હતું અને એક ખભે એને રાઇફલ ભરાવેલી હતી ડાબા ખભે અને જમણા હાથમાં માળા હતી. અને એ પોલીસ આ સાવદા ગામમાં કંદોઈ હરિભક્તના દુકાનની આગળ માટા મારે. એટલે નગર શેઠ શ્યામદાસ એમના પત્નીને પૂછ્યું કે કોઈ દિવસ આપણા શહેર આપણા ગામમાં પોલીસ આવે નહીં, આ કંદોઈ એવો તે મોટો કેવો છે તેને પોલીસ રાખ્યો છે ચોકી પહેરો કરવા માટે. પછી તો બંને એમ કરતા કરતા વાતો કરતા કરતા સૂઈ ગયા. રાત્રે 2-3 વાગે શ્યામદાસ ઊભા થયા હશે કંઈક લઘુ પાણી કરવા, ત્યારે ફરી બારીમાંથી ડોક્યું કર્યું તો પેલા પોલીસ છે એ ખભે ડાબે ખભે રાઇફલ હતી ને જમણા હાથમાં માળા હતી અને આમ કંદોય હરિભક્તની દુકાન આગળ આમ આટા મારે ચોકી ભરે. ફરી વખત એમને આશ્ચર્ય થયું પણ સૂઈ ગયા. સવારે 4 વાગ્યા અને પેલા કંદોય હરિભક્ત તો પોતે એ દિવસે તો રવિવાર હતો એટલે આવવાના હતા નહીં. સવારે 4 વાગ્યા એટલે પેલા પોલીસે શ્યામદાસને જઈને એમના ઘરે ઉઠાડ્યા. એટલે શ્યામદાસે પૂછ્યું કે તમે તો આખી રાત ચોકી કરતા હતા ને. એટલે આ પોલીસ કે હા, અમારા નિષ્ઠાવાન હરિભક્ત છે એ દુકાને તાળું દેતા ભૂલી ગયા, તમારે ચોકી કરવી પડે ને. અરે કે તમે સ્વામિનારાયણ, આવું બોલ્યા એટલે તરત શ્યામદાસને લાઈટ થઈ કે તમે તો સ્વામિનારાયણ છો. મહારાજ મંદ મંદ હસ્યા કે હા અમે સ્વામિનારાયણ છીએ, કે તમે આખી રાત અહીંયા ચોકી કરી પણ અમને તો ઓળખાણા નહીં, તો તમને ઘરે બોલાવીને જમાડત ને. પણ મહારાજે કહ્યું કે આજે અમે ચોકી કરી છે, હવે દિવસ થયો છે, અવર જવર વધશે એટલે હવે તો કંઈ ચોરીની બીક નથી, પણ તમે સહેજ ડોક્યું કરતા રહેજો કે અમારા ભગત છે એ ભૂલી ગયા છે તેની દુકાનમાં ચોરી ન થાય. શ્યામદાસ કે ભલે સ્વામિનારાયણ ભગવાન, હું ધ્યાન રાખીશ. અને સામે જ ખૂણામાં એમનું ઘર ને દુકાન હતી. શ્યામદાસે આખો દિવસ ધ્યાન રાખ્યું. રવિવારની રાત પડીને ફરી વખત પોલીસ આવી ગયો કે આ ખરેખર સ્વામિનારાયણ રક્ષા કરે છે. અને હવે તો શ્યામદાસ એમના પત્ની આખા ગામમાં કહી વળ્યા કે સ્વામિનારાયણ પોલીસના વેશમાં આ કંદોઈની રક્ષા કરે છે. અને મહારાજ એવી રીતે બીજે દિવસે પણ આખો દિવસ આખી રાત મહારાજે રક્ષા કરી. અને સવારે જ્યારે કંદોઈ હરિભક્ત સોમવારે આવ્યા અને ઉતાવળ આવ્યા ત્યારે શ્યામદાસ એમને બોલાવ્યા. શ્યામદાસ કે તમારા સ્વામિનારાયણ ખરા, તો કે કેમ, તો કે તું દુકાને તાળું દેતા ભૂલી ગયો, તો કે હા લે હું ચાવી ઘરે શોધતો હતો. એ કે સ્વામિનારાયણ ભગવાને પોલીસના વેશમાં ખભા ઉપર રાઇફલ મૂકીને એક ખભે માળા લઈ અને તારા દુકાનની 2 રાત સુધી ચોકી કરી અને એક દિવસની ભલામણ મને કરતા ગયેલા, તે હું ચોકી કરતો હતો. ભગવાનના પ્રતાપે સામાન્ય હરિભક્તના દુકાનની ચોકી મોટા નગર શેઠ પાસે કરાવ્યો ભગવાન, આ તો સમર્થ છે. પણ જો કહેવાનું શું કે ભગવાન આવી રીતે સ્થૂળ દેહ કે સ્થૂળ મિલકતની પણ ભગવાન અને સંત સમર્થ છે એ રક્ષા કરતા હોય છે. એમ 1989 સાલમાં ત્યાં શિકાગો ડાઉનટાઉનમાં આપણા એક હરિભક્ત વિષ્ણુભાઈની દુકાન છે, એમને પણ આવો જ પ્રસંગ બન્યો કે શનિવારે રાત્રે એમને દુકાન બંધ કરી અને એમને નકૂચો દીધો પણ મિત્ર સાથે વાત કરતાં કરતાં આમ તાળું મારી દીધું, તે પેલી આંકડો દીધા વગર એમને આમ તાળું મારી દીધું, એટલે આમ તાળું માર્યું કે આમ દુકાન ખુલ્લી કહેવાય. હવે શિકાગો ડાઉનટાઉન એટલે આખા અમેરિકાનો સૌથી ખરાબમાં ખરાબ વિસ્તાર, બધા કાળિયાઓ રહે છે, ઝઘડા એટલા, દારૂ ડ્રગ્સ બધું ચાલે. હવે જો મેં દુકાન ખુલ્લી રહી ગઈ હોય તો કોઈ રીતે કરીને દુકાનમાં એક નાની વસ્તુ પણ બચે નહીં. વિષ્ણુભાઈ તો ઘરે ચાલે અને સોમવારે સવારે એ આ કંદોય હરિભક્ત જેમ સાવદા ગામના
એમ ચાવી લેવા માટે ગયા ત્યારે ચાવી મળે નહીં. પતિ પત્ની બંને શોધી, પછી ખ્યાલ આવ્યો કે આ ચાવી કદાચ તાળામાં રહી ગઈ લાગે છે દુકાને. એમને ફાડ પડી ગયા, હવે તો દુકાનમાં કશું વધ્યું નહીં હોય, ફર્નિચરે નહીં બચ્યું હોય. એટલે તો ગાડી ચલાવીને સીધા દુકાને આવ્યા. દુકાને જોયું તો તાળું એમને એમ લબડતું હતું. એટલે પહેલાં તો એમ થયું કે તાળું ચાવી તો બરોબર છે પણ અંદર તો કશું હશે નહીં. અને બારણું ખોલ્યું તો અંદર દુકાનમાં બધી જ વસ્તુ એમની એમ પડેલી. એકદમ નિરાશ થઈ અને સીધું જ ત્યાં મંદિરમાં જઈ, એટલે કે ત્યાં દુકાનમાં જે નાનું ઘર મંદિર જેવું રાખ્યું હોય ત્યાં ઠાકોરજીને આરતી કરી, દીવો કર્યો અને પછી દંડવત કરીને મહારાજને ગદગદ ભાવે પ્રાર્થના કરી કે મહારાજ તમે રક્ષા કરી. અને થળે બેઠા ત્યાં કલાકમાં એમના કોઈ ગ્રાહક એ કંઈક ખરીદી કરવા માટે આવ્યા. અને વિષ્ણુભાઈને પૂછ્યું, આ ગ્રાહક તો પોતે સફેદ દોડ્યું અમેરિકન, એ કે વિષ્ણુ હેવ યુ કેપ્ટ અ ગાર્ડ, કે તમે એક ગાર્ડ રાખ્યો છે? તો કે ના. પછી અમેરિકાને વાત કરી કે શનિવારે રાત્રે હું અહીંથી પસાર થતો 10 વાગે ત્યારે કોઈ સેફ્રન કલર્ડ વ્યક્તિ એટલે કે ભગવા કપડાં પહેરેલા અને એક હાથમાં રોઝરી એટલે કે માળા એ તારા દુકાન આગળ આમ આટા મારતા હતા. વિષ્ણુભાઈ કે ખબર નહીં આને જોયું હશે ને આ વર્ણન કરે છે. તો કે અમારા કદાચ ગુરુહરિએ ભગવાને અમારા રક્ષા કરી હશે. હશે પણ પાછળ અડધો પોણો કલાકમાં એક બીજા બાઈ જે રેગ્યુલર એમને ત્યાંથી ગ્રાહક હતા અને બધું લેતા હતા ખરીદતા હતા એ આવ્યા. એમણે વિષ્ણુને કીધું કે હેવ યુ કેપ્ટ અ ગાર્ડ? વિષ્ણુભાઈ કે ના ના. તો કે ગઈકાલે રવિવારે રાત્રે 12 વાગે હું અહીંથી પસાર થઈ ત્યારે મેં એક ભગવધારી કપડાવાળા મંક, હિન્દુ મંક જેવા લાગતા હતા કે હિન્દુ સાધુ જેવા, અને એક હાથમાં એમને માળા રોઝરી હતી અને તારા દુકાન આગળ આમ ફરતા હતા. આવું 2-3 જણાએ કહ્યું ને એટલે જરા વિષ્ણુભાઈને એમ થયું કે આ તો 100% સ્વામીએ દિવ્ય દેહ મારી રક્ષા કરી દુકાનની. પછી 1-2 ગ્રાહક આવ્યા અને એમણે આ વાત કરી એટલે અંદરના રૂમમાં લઈ ગયા દુકાનની આમ પાછળના ભાગમાં સ્ટોક રાખે ને ત્યાં. અને વિષ્ણુભાઈએ ઓલ ઇન વન મૂર્તિ બતાવી, સિદ્ધિ પ્રમુખ સ્વામીની ના બતાવી, ઓલ ઇન વન મૂર્તિ બતાવી કે આ 6 જણાનો ફોટોગ્રાફ છે, આ 6માંથી કોણ હતા? પેલા એ સીધું જ આંગળી પ્રમુખ સ્વામી પર મૂકે કે હી વોઝ ધ પર્સન. સીધી જ આંગળી મૂકે કે હી વોઝ ધ પર્સન, આ જ વ્યક્તિ હતા. ફરી આખા દિવસમાં 20 ગ્રાહકો એવા આવ્યા કે જેને શનિવારે રાત્રે કે રવિવારે રાત્રે એમણે પ્રમુખ સ્વામી મહારાજને આ દુકાનની આગળ ચોકી ભરતા જોયેલા. વિષ્ણુભાઈ આ સંબંધી પત્ર, હવે વખતે તો પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડિયામાં હતા, આ સંબંધી પત્ર ત્યાં ડૉક્ટર સ્વામી ઉપર મોકલેલો અને બાપા ઉપર મોકલેલો, બાપા આપે રક્ષા કરી. એ જો કહેવાનું શું કે શ્રીજી મહારાજ આમ સ્થૂળ મિલકતની કે દેહની આવી રીતે રક્ષા કરતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભક્તોની આવી રક્ષા કરે છે કારણ કે પોતે ભક્ત વત્સલ છે. પણ એમ નહીં સમજવાનું કે આપણે એક વખત દુકાન ખુલ્લી મૂકી જઈએ જરા પરીક્ષા કરીએ કે સ્વામી આપણી રક્ષા કરે છે કે નહીં, એવું ના સમજતા. ખુલ્લી મૂકીને જશો ને એમની પરીક્ષા કરવા જશો કે મારી પરીક્ષામાં મને પાસ કરે છે કે નહીં અથવા તો મારી રક્ષા કરે છે કે નહીં એમ એની પરીક્ષા કરવા જશો તો કાયમનું જશે. આ તો કોક વખત જીવનમાં ભૂલ થઈ ગઈ હોય અને ખરેખરા ભક્ત હોય અને એમાં પણ ભગવાન અને મોટા પુરુષની ઈચ્છા હોય અને કોઈક રીતે એમને સત્સંગમાં ઉપયોગી થતા હોય, કોઈક રીતે એનો સત્સંગ અંતરથી વધારે દ્રઢ થતો હોય આ પ્રસંગ ઊભો કરીને, તો ભગવાન અને સંત આવું કરે. એ દર વખતે કરવા સમર્થ છે પણ દર વખતે ન પણ કરે. આ ખાસ વાક્ય યાદ રાખવાનું. આવા પ્રસંગો સાંભળીને આપણે એમ થાય કે તે દિવસે તો પછી મારી દુકાનની રક્ષા કેમ ના કરી, એવું 5 જણાનો તો સંકલ્પ થઈ જ ગયો હશે. દર વખતે કરવા એ સમર્થ છે એ સમજવાનું પણ દર વખતે ન પણ કરે. હવે કેમ ન કરે અને કોક વખત કેમ કરે છે એ જાણે છે. એમાં કંઈ આપણી બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર નથી, દોડાવીએ તો બહુ પહોંચે એમ પણ નથી. પણ જો ભગવાન અને સંત આવી રીતે રક્ષા કરે, સ્થૂળ દેહની પણ રક્ષા કરે છે. ત્યાં અમદાવાદમાં જે અંગ્રેજ ઓફિસર હતા ડનલોપ, એ પોતે એક દિવસ હાથી ઉપર બેસીને વાઘનો શિકાર કરવા ગયેલા અને ત્યાં પેલો વાઘ તો ખીજવાયેલો હતો, ત્યાં હાથીને આવતો જોયો તો જાળીમાં છુપાઈ ગયો અને સીધી જ તરાપ મારી ડનલોપ સાહેબ ઉપર. હવે તો હાથી ઉપર પાંજરાની અંદર જોટો બંદૂક લઈને બેઠેલા, પણ હજી ફોડે પેલા તો પાંજરા ઉપર આવી ગયો સિંહ, વાઘ આવી ગયો. પણ તે વખતે ડનલોપ સાહેબે જે ડભાણના યજ્ઞમાં જેમાં ગુણાતીયાન સ્વામી દીક્ષા આપી હતી ત્યારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરેલા, એ જ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જરિયાની વસ્ત્રમાં એ ડનલોપ સાહેબ અને વાઘની વચ્ચે આવીને ઊભી રહી ગઈ અને એક હાથે એમણે ડનલોપ સાહેબની રક્ષા કરી એક હાથે વાઘને આમ ઝાપટ મારી અને વાઘ ઝાડીમાં પાછો જતો રહ્યો.
ડનલોપ સાહેબ તો ગભરાઈ ગયા કે જો આ સ્વામિનારાયણે મારી રક્ષા ન કરી હોત આજે તો આ તો વાઘ બરોબર પાંજરે ચોંટી જાત, અને આ તો વાઘનું વજન તે એક બાજુ લબડી રહે પાંજરા ઉપર તો પાંજરું હાથી ઉપરથી નીચું નાખે, તો વાઘે ખરું તૂટે ખરું ને એ હાથ કે પગ ક્યાંક બહાર પકડી ગયો તો એ તો તોડી લે એટલો ભાગ. એ સ્વામિનારાયણે મારી રક્ષા કરી અને એ મહારાજની મૂર્તિના દર્શન એમણે જે કર્યા એ મૂર્તિ ઇદમ ચોંટી ગઈ હૃદયમાં. અને પછી શ્રીજી મહારાજને કેણ મોકલ્યું ગઢડામાં કે આપે મારી રક્ષા કરી છે તો આપ અમદાવાદ પધારો, ધામધૂમપૂર્વક તમારું સ્વાગત કરવું છે. મહારાજ અમદાવાદ પધાર્યા અને એ વખતે શ્રીજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે તમે છે ને એક મોટું ચિત્ર તૈયાર કરો. કે મહારાજ શેનું? મહારાજ કે હાથી ઉપર કોઈક અંગ્રેજ ઓફિસર બેઠા હોય એવું કરો, પાંજરામાં એક વાઘ એમની ઉપર કૂદકો મારતો હોય ને એવું ચિત્ર દોરો, અને વચ્ચે વાઘ અને અંગ્રેજ ઓફિસરની વચ્ચે અમારી મૂર્તિ દોરો. એવું મોટું ચિત્ર તૈયાર કરાવીને શ્રીજી મહારાજ પોતાની સાથે અમદાવાદ સાથે લઈ ગયા. અને ડનલોપ સાહેબ ત્યાં ભદ્રનો કિલ્લો છે, અત્યારે પણ અમદાવાદમાં ભદ્રકાળીનું મંદિર છે, એ ભદ્રનો કિલ્લો, એ ત્યાં ભદ્રના કિલ્લા સુધી ડનલોપ સાહેબ સામે લેવા માટે આવેલા. તે વખતે તો એ અમદાવાદનો છેવાડો હતો, તો ત્યાં લેવા માટે આવેલા. અને ડનલોપ સાહેબ જેવા પગે લાગ્યા એવા શ્રીજી મહારાજે પેલા સંતને કહ્યું કે ચિત્ર એમને દેખાડો. અને ચિત્ર જોયું, ડનલોપ સાહેબે જયારે કેણ મોકલ્યું ત્યારે કીધું નતું કે આવી રીતે આખો પ્રસંગ બની ગયો અને વાઘ મારી ઉપર કૂદેલો અને તમે રક્ષા કરેલી, હા એવું કેવડાયેલું નહીં. પણ ભગવાન સ્વામિનારાયણે ચિત્ર દેખાડ્યું કે આ ચિત્ર બરોબર છે, અરે કે બસ આવી રીતે જ તમે રક્ષા કરી હતી. એટલે ડનલોપ સાહેબને પાક્કું થઈ ગયું કે આ તો સ્વામિનારાયણ લોકો કહે છે ભગવાન સાચા, નહીં તો આવી રીતે રક્ષાય ના કરે, અને રક્ષા કર્યા પછી આવી રીતે અંતર્યામી પણ કહે પણ નહીં. અને પછી મહારાજને હાથ જોડીને કીધું કે અમદાવાદમાં જે ઠેકાણે તમારે જમીન જોતી હોય તમે માંગો, અને તમારું મોટું મંદિર અહીં અમદાવાદમાં કરો. અત્યારે જે કાળુપુરમાં નરનારાયણ દેવનું મંદિર છે એની જમીન આ પ્રસંગે ડનલોપ સાહેબે સંસ્થાને આપેલી, મહારાજને આપેલી. પણ આવી રીતે કોક વખત સ્થૂળ દેહની પણ રક્ષા ભગવાન અને સંત કરે. અને આ તો આ પ્રસંગના અનુસંધાનમાં યોગીજી મહારાજ 70 સાલમાં પધારે અમેરિકા લંડન, ત્યારે ત્યાંના એક પ્રેસ રિપોર્ટરે યોગીજી મહારાજને પૂછ્યું કે તમે કેમ લંડન આવ્યા છો, અહીં તમારો પધાર્યાનો મુખ્ય હેતુ શું છે? યોગીજી મહારાજ કે તમારા ડનલોપ સાહેબને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભક્તિ હતી, તે એ ધામમાં ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય દેહે અહીંયા લંડનમાં આવીને એમને ધામમાં લઈ ગયેલા, એટલે અમે પ્રસાદીની ભૂમિ જાણીને અહીંયા આવ્યા છીએ, એવો જવાબ યોગીજી મહારાજ આપેલો. એટલે કે ડનલોપ સાહેબના સ્થૂળ દેહની તો રક્ષા કરી, પણ અંત સમયે એમને ઇંગ્લેન્ડમાં પણ દર્શન આપીને મહારાજ ધામમાં લઈ ગયેલા. તે વખતે તો આપણને ખબર ના પડી હોય, પણ આ યોગીજી મહારાજ 70 સાલમાં આવું બોલ્યા ત્યારે આપણને ખબર પડી. તો જો આવી રીતે સ્થૂળ દેહની પણ રક્ષા એ ભગવાન સ્વામિનારાયણ કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત સ્થૂળ દેહની રક્ષા હરિભક્તોની કરતા હોય છે. હોલેન્ડના આપણા હરિભક્ત છે હનકોપ, એ પોતે ભારત અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ કરવા આવેલા 74 સાલમાં, અને પછી પાછા પાકિસ્તાન થઈને હોલેન્ડ જવાના હતા. કરાચી એમના બિઝનેસ નિમિત્તે રોકાયેલા અને 2 દિવસ ત્યાં એમનું રોકાણ હતું. વળી એમના 2 મિત્રો સાથે કરાચીના દરિયા કિનારે એ સ્નાન કરવા ગયા, અને દરિયો બહુ સારો હતો, ચોખ્ખું પાણી હતું અને આમ દૂર સુધી દેખાતું હતું, એટલે કે લાવો જરા નાવા પડીએ એમ કરતાં મસ્તી કરતા કરતા તરતા તરતા 1.5-2 કિલોમીટર અંદર પાણીમાં જતા રહ્યા, એટલે ઘણું ઊંડું પાણી શરૂ થઈ ગયું. અને બંને જણા હજી આમ વિચારતા હતા કે પાછા કિનારે પહોંચીએ, ત્યાં તો પાછળથી ધસમસ્ત પ્રવાહની જેમ આમ અવાજ આવ્યો, આમ પાણીનું મોજું આવ્યું, અને આમ પાછળ જોયું તો મોટી શાર્ક માછલી 10 જ ફૂટ દૂર હતી. 1.5-2 કિલોમીટર સુધી પાણીમાં અંદર હતા અને પેલી શાર્ક માછલીને ગંધ આવી ગઈ હશે, તો એ તો એનો શિકાર શોધવા માટે આવેલી. અને આટલી મોટી શાર્ક માછલી, હનકોપ આ પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે એનું મોઢું પોળું હતું અને 1.25 ફૂટના એના 2 દાંત હતા, કે આમ આપણને આમ અંદર મોઢામાં લઈને બટકું ભરે ને તો માણસ જેમ સાહજિકતાથી પેલું ગ્લુકોઝનું બિસ્કિટ તોડ નાખે ને ટક દઈને, એમ 2 કટકા માણસના કરી નાખે. આટલું મોટું આમ 10 ફૂટે મોટી જાયન્ટ શાર્ક માછલી અને 2 એના દાંત, અને આમ આવતી હતી એમના તરફ. હવે કોઈ રીતે બચવાનો ઉપાય રહે, માણસ બચી શકે? તે વખતે હનકોપે પ્રમુખ સ્વામીને યાદ કરી અને અંતરથી પ્રાર્થના નીકળી ગઈ, સ્વામી. એ ભાવથી જે બોલ્યા, જે આપણે આમ બૂમ પાડીએ ને એકદમ સ્વામી કહીને એમને બૂમ પાડી, હનકોપ સાહેબ વાત કરે છે કે જેવી મને આમ અંતરથી એમના સ્વામી યાદ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજની આકાશને આંબે એટલી મોટી મૂર્તિ મને દેખાણી, એક હાથે એમને મને ખભા ઉપર ધક્કો માર્યો અને એક હાથે એમને શાર્ક માછલીના મોઢા ઉપર ધક્કો માર્યો. પછી એ દ્રશ્ય મેં જોયું, અનુભવ્યું, પછી મને ખબર નહીં શું થયું,
પણ પછી મારી આંખો ખુલી તે હું કરાચીના દરિયા કિનારે રેતીમાં પડેલો, 1.5 કિલોમીટરનો ધક્કો મારી દીધો. હવે શાર્કને તો કોણ જાણે મધ દરિયે પહોંચાડી દીધી હશે, એ ધડ નહીં નામ. પણ હંકોપ તરત પાછા આવ્યા ભારત અને બાપાને આવીને વાત કરી, સ્વામી તમે મારી રક્ષા કરી, બાકી કોઈ રીતે રક્ષા થાત નહીં, બાકી હું અત્યારે પતી જ ગયેલું બધું. તો જો મોટા પુરુષ આવી રીતે સમર્થન આવી રીતે સ્થૂળ દેહે પણ રક્ષા કરતા હોય છે, તો જેમ શ્રીજી મહારાજ ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરે છે. આ તો સ્થૂળ દેહની રક્ષાની અને સ્થૂળ મિલકતની વાત કરી આપણે, પણ ભક્તોના અંતરમાં રહેલો જે એકાંતિક ધર્મ એની પણ ભગવાન અને સંત રક્ષા કરે છે. અને એ જ રક્ષા સાચી છે. કદાચ સ્થૂળ દેહ અને મિલકતની રક્ષા ભગવાન અને સંત કરે તો એ તો આજે છે ને કાલે નથી. આ તો લોકનો વ્યવહાર છે, ઊંટના બેસણા જેવો ચાલ્યા કરે, ઓછું વધતું, ખોટ નફો એ બધું ચાલ્યા કરે. અને કદાચ કાયમ જિંદગીમાં રક્ષા પણ કરી અને કાયમ નફો જ રહ્યો તો એ દેહ પડે એટલે તો બધું મૂકી જ દેવાનું છે ને. એટલે જેમ પ્રહલાદજીએ એ ભગવાન ઋષિ પાસે માંગ્યું, અંત્યના 39માં વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને પ્રાર્થના શીખવાડી છે કે તમે જે મારા દેહની રક્ષા કરી અને હું રક્ષા નથી માનતો, પણ તમે જ્યારે મારા અંતરમાં રહેલા દોષો કામ ક્રોધ લોભ મોહ એ થકી મારી રક્ષા કરશો ત્યારે હું એ રક્ષા ખરેખરી માનીશ. એમ ભગવાન સ્વામિનારાયણે પણ એવી ખરેખરી રક્ષા દોષો થકી એકાંતિક ધર્મની રક્ષા એ ભગવાન સ્વામિનારાયણે ભક્તોની કરી છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે ભક્તોના અંતરમાં રહેલા નાના મોટા ભાઈ ભાઈ દરેકના અંતરમાં રહેલા એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની એમના દોષો થકી રક્ષા કરે છે. શ્રીજી મહારાજના વખતમાં સોમલાખ આચાર્યને નિષ્ઠાવાન હરિભક્ત હતા અને આ કાઠી દરબારોને તો આજુબાજુના ગામો સાથે નાના મોટા વઢવાણ ચાલ્યા કરે, તે ધીંગાણા ચાલું જ હોય, ગમે ત્યારે નાનું એવું યુદ્ધ ફાટી નીકળે, 25-50 માણસ આ બાજુ હોય ને 5-15-25 માણસ સામે હોય, અને ગામના સીમાડામાં ખેતરના ઝઘડામાં કે પાકના ઝઘડામાં એક બૂમ મારે ને એક સાયરન વગાડે ત્યાં તો 5-25 માણસ બે બાજુ હાજર થઈ જાય, ધીંગાણું થઈ જાય. હજી ગામમાં લોકોને ખબર પડે, પહેલાં તો બે બાજુ 5-10 માણસ તો કપાઈ ગયા હોય. એટલે આવું ચાલ્યા જ કરતું કાઠી દરબારોમાં. હવે એમાં સોમલાખ આચરના એ પોતે બે યુવાન દીકરા એ વળી આવા ક્યાંક ધીંગાણામાં જપડી ગયા છે, તે બંને જુવાન દીકરા ધીંગાણામાં ધામમાં ગયા, બે જુવાન દીકરા બે જ અને બંને જણા ધીંગાણામાં ધામમાં ગયા. સોમલાખ આચરણ બધી વિધિ પતાવીને સભામાં બેઠા અને સંતોએ સમાચાર આપેલા તે મહારાજે પોતે ખરખરો વ્યક્ત કર્યો. મહારાજ કે સોમલા, આ તમારા બે દીકરા ધામમાં ગયા. સોમલા ખાચર સભામાં ઊભા થયા અને હાથ જોડીને મહારાજને વાત કરી, મહારાજ બંને દીકરાઓ તમારા આશ્રિત હતા અને આપની કૃપાથી એ તો ધામમાં જ બેઠા છે, અને કદાચ અત્યારે રક્ષા થઈ હોત તે ફરી 2 મહિના 6 મહિના ધીંગાણું થયું હોત એમાં આવી જાત, કદાચ આખી જિંદગી રક્ષા થઈ હોત તો એ છેલ્લે દેહ તો પડવાનો જ હતો ને, માટે આપને આશરે છીએ તો જીવતા લાખના ને મુઆ 1.25 લાખના, અમારે કંઈ ઉપાધિ જ નથી. એમ કહીને આગળ આવી અને મહારાજનો ચરણ સ્પર્શ કરી અને પાછા જઈને બેઠા. મહારાજ એમની સમજણથી બહુ રાજી થયા. મહારાજ કે વાહ સોમલા, તમે ખરેખરો સત્સંગ દ્રઢ કર્યો છે, તે તમારે આ સમજણ છે. તો જો ભક્તોની આવી એકાંતિક ધર્મની રક્ષા કરતા કહેતા એના અંતરમાં રહેલી જે સમજણ જે સત્સંગ કરીને દ્રઢ કરી હોય એની રક્ષા મહારાજ કરતા, કે ગમે તેવો પ્રસંગ ઊભો થાય ને લોકમાં વ્યવહારમાં દેહમાં કુટુંબમાં કે સત્સંગમાં, કોઈ રીતે કરીને અંતરમાં રહેલી એ સમજણ ચૂથઈ જાય નહીં. એ ચૂથઈ જાય જો અંતરમાં રહેલી સમજણ તો એકાંતિક ધર્મ તૂટે. પણ એ મોક્ષદાયી એકાંતિક ધર્મની રક્ષા એ શ્રીજી મહારાજ પોતે કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એવા ભક્તોની રક્ષા કરે છે. એના અંતરમાં એટલો બધો સત્સંગ દ્રઢ કરાવી દે, એવી સમજણ પાઈ દે કે કોઈ પણ એવો વ્યવહારિક પ્રસંગ બની ગયો હોય કે સત્સંગમાં માન અપમાનનો પ્રસંગ બની ગયો હોય, પણ કોઈ રીતે કરીને એકાંતિક ધર્મમાંથી એ ભક્ત પાછો પડે નહીં. કહેતા ભગવાનનો આશરો ભક્તિ સેવા એમાંથી કોઈ રીતે પાછો પડે નહીં તો એ એકાંતિક ધર્મની રક્ષા થઈ કહેવાય. અહીં નવસારી પાસે આપણે સરાઈ ગામ છે અને પેલા શિખંડ બનાવે છે હરિભક્ત, મગનભાઈ નામ છે ને, એ મગનભાઈ એમના દીકરાની વહુ અને નાની દીકરી 9-10 વર્ષની ત્યાં સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં એને એડમિશન મળેલું, ત્યાં સ્કૂલે મૂકવા જતા હતા અને મારુતિ વેનમાં હતા બધા અને ત્યાં જ હેડ ઓન કોલિઝન થયું
અને મગનભાઈના દીકરાને દીકરાની વહુ બે ધામમાં ગયા. મગનભાઈ અને એમના દીકરાની નાની દીકરી બે જણા જીવતા રહ્યા. પોતાની સામે પોતાના દીકરાને દીકરાની વહુ બે ધામમાં ગયેલા. મગનભાઈના આંખમાંથી એક આંસુ નીકળ્યું નહીં. બોચાસન મંદિરે ફોન કર્યો, ત્યાંથી સંતોએ વાહન લઈને બીજી હરિભક્તોની વ્યવસ્થા કરી. પોસ્ટમોર્ટમ માટે દવાખાને બોરસદ લઈ કે આણંદ લઈ જવાના હતા એની બધી વ્યવસ્થા થઈ. બધી ડેડ બોડી પાછા લઈ ગયા ગામને, ત્યાં અગ્નિસંસ્કારને બધી વિધિ બધી પતી ગઈ. સંતોએ સ્વામી બાપાને વાત કરી એટલે પ્રમુખ સ્વામી મહારાજે મગનભાઈને ફોન કર્યો અને મગનભાઈને હજી આમ શરૂઆત કરી કે મગનભાઈ તમારા પ્રસંગ બન્યો એને અમને સમાચાર મળ્યા. પણ હજી પ્રમુખ સ્વામી મહારાજ બોલે પહેલાં તો મગનભાઈ બોલવા માંડ્યા કે સ્વામી મારા કરતાં તો મારા દીકરાને દીકરાની વહુ બે ભાગ્યશાળી કહેવાય કે હું હજી ડોહો એમનો એમ છું ને એ બંને જણા તો સુખે અક્ષરધામમાં મહારાજના સાનિધ્યમાં બેસી ગયા. કેવી સમજણ, નહીં તો લોકો પોક મૂકીને રડી જાય, માથા પછાડે, છાતી કૂટે અને આમ ઝાલ્યો રહે નહીં. અને જ્યારે જ્યારે પાછો એ દિવસ આવે દર વર્ષે ત્યારે પાછો ઢીલો પડે. સમજણ એવી પાકી કે સ્વામી ધામમાં જ બેઠા છે અને મારે રસોઈ આપી છે. પાછી બોચાસન મંદિર અને બધા મંદિરોમાં રસોઈ આપી અને પાછા સ્વામીને કે ગુરુપૂનમની રસોઈ આપી છે અને ગુરુપૂનમના સમયે બોચાસનમાં હરિભક્તો સભામાંથી છૂટે અને પ્રસાદ લેવા જાય તે વચ્ચે મારે ઊભું રહેવું છે અને બધાને સાકર જમાડવી છે કે દીકરો દીકરાની વહુ બે અક્ષરધામમાં મહારાજના સાનિધ્યમાં સુખ લે છે. આપણા કુટુંબમાંથી એક જણો અમેરિકા જાય તો કેવું આપણને આનંદ થાય છે, એવો આનંદ કે અક્ષરધામમાં ગયા છે, અમને છોડીને ગયા ને મરી ગયા ને અમને તો દુઃખ થયું ને અમને તો મૂકીને જતા ને એવું બધું રોદણા નહીં, અક્ષરધામમાં મહારાજના સાનિધ્યમાં બેઠા છે. બહુ મોટી પદવી મળી ગઈ, દીકરો દીકરાની વહુની બેની બહુ પ્રગતિ થઈ ગઈ. આવી સમજણ. તે ગુરુપૂનમના સમયમાં તાંસ ભરીને સાકર લઈને ઉભા રહેલા બોચાસનમાં, જે હરિભક્તો નીકળે ને જાતે સાકર આપે. કોઈ પૂછે મગનભાઈ આ શેની સાકર, તો કે દીકરો દીકરાની વહુ બે ધામમાં બેઠા છે એની સાકર, સાકર વેચી બોલો. તો જો આવી સમજણ એ સત્સંગે કરીને પ્રમુખ સ્વામી મહારાજે અનેક હૃદયમાં દ્રઢ કરાવી છે તે ગમે તેવો પ્રસંગ બની જાય પણ અંતરમાં રહેલો જે એકાંતિક ધર્મ એ કોઈ રીતે કરીને ચલાયમાન થતો નથી, ત્યારે આવા ભક્તો એ શ્રીજી મહારાજના વખતમાં હતા અને આવા જ ભક્તો આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં છે. ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. અને જે આવા ભક્તો હોય એની માટે શ્રીજી મહારાજે કારણીના પાંચમા વચનામૃતમાં વાત કરી છે કે પોતાના જે પ્રેમી ભક્ત હોય એના લાડકોડ પૂરા કરવા માટે, એના બધા સંકલ્પો એ પૂરા કરવા માટે ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારે છે. બાકી કલ્યાણ તો ભગવાન ધામમાં રહ્યા થકા પણ કરી શકે. અક્ષરધામમાં બેઠા બેઠા શ્રીજી મહારાજ સંકલ્પ કરે કે આ પૃથ્વી લોકના સર્વે મનુષ્યો એનું કલ્યાણ થાવ અને બધા અક્ષરધામના અધિકારી થાવ, તો પુરુષોત્તમ નારાયણના એક સંકલ્પે આપણે બધા અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ. પણ એ પૃથ્વી ઉપર એના માટે પધારે છે કે આપણા લાડકોડ પૂરા કરવા માટે, આપણે જે જે અંતરમાં મનોરથ હોય એ પૂરા કરવા માટે ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારે છે. એક વખત શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા લગભગ 1.5 વર્ષે વડતાલ પધારેલા અને આખા ગામમાં બધાને ખબર પડી કે મહારાજ આ દિવસે પધારવાના છે એટલે બધાએ બધા થાળ તૈયાર કરી રાખેલા કે મહારાજને થાળ જમાડવો છે. આજુબાજુના ગામમાં પણ બધાએ થાળ તૈયાર કરેલા અને મહારાજ ત્યાં વડતાલ આવ્યા. ધામધૂમપૂર્વક સ્વાગત થયું. હરિભક્તોએ મહારાજને ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા, ધોતિયા ઓઢાડ્યા અને સભાપતિ હકડે ઠઠ ભરાઈને મહારાજની સામે બેઠી. નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી થોડી કથા વાર્તા કરીને પછી મહારાજે આશીર્વાદ આપ્યા. પછી મહારાજે મૂળજી બ્રહ્મચારીને પૂછ્યું કે આપણે થાળ તૈયાર થઈ ગયો તો જમવા જઈએ. મૂળજી બ્રહ્મચારી કે થાળ તૈયાર કરવાનો છે જ નહીં આજે. મહારાજ કે કેમ, કે તમે જુઓ તો ખરા અન્નકૂટ ભરાઈ ગયો છે, તમે ખાતા થાકી જશો એટલો અન્નકૂટ ભરાણો છે. અને મહારાજ ત્યાં આંબલીએથી ઊભા થઈ અને બાજુની આંબલીએ જઈને બેઠા, ત્યાં તો જોયું તો અન્નકૂટ ભરાઈ ગયેલો. અને બધા ભક્તો પુરુષો અને બધા મહિલાઓ મર્યાદા પ્રમાણે બધા સામે બેઠેલા. મહારાજને કે મહારાજ જમો. મહારાજ કે પણ આટલું બધું ક્યાં જમાશે, થોડું થોડું જમો કે. એટલે મહારાજ આમ આમાંથી થોડુંક જમ્યા, આમથી જમ્યા, આમથી જમ્યા. અને પછી થોડું જમીને મહારાજ કે હવે તો અમારે પેટ ભરાઈ ગયું. એટલે જેતલપુરના ગંગામાં ઊભા થયા. એમની ઉંમર લગભગ 80 વર્ષની હતી. વૃદ્ધ બાઈ હરિભક્તને મહારાજને દીકરા કહીને બોલાવતા કે દીકરા એમ કેમનું પેટ ભરાઈ જાય છે, કે તું તો ભગવાન છે અને જેટલાનું જમે એટલાનું જમી શકે, માટે જમો. ત્યારે મહારાજ કે પણ ગંગામાં હવે મારથી નહીં જમાય. અરે ના શું જમાય, એક તો 1.5 વર્ષે વડતાલ આવ્યા છો ને જમો કેમ નહીં, જમો.
બંદૂકની અણીએ જમો. ગંગામાનો પ્રેમ એવો હતો, અને મહારાજની સાથે બધે ફરીને રસોઈ કરીને જમાડતા. તે મહારાજને જમાડ્યા, ફરી મહારાજ કે આ બધું નહીં જમાય. તો પેલા હરિભક્ત કે મારો થાળ તો રહી ગયો, બીજા હરિભક્ત કે મારો થાળ રહી ગયો, ત્રીજા કે મારો રહી ગયો. મહારાજ કેમ કરો, ઊભા કરો. આ જેટલા થાળમાંથી અમે એક એક વાર લીધું ને પેલા બધા ઉઠાવી લો અહીંથી. એટલે એ બધા ઉઠાવીને બાજુ પર મૂક્યા. પછી બીજા થાળ નજીક લાવ્યા. મહારાજ એમાંથી ચપટી ચપટી લીધી. મહારાજ કે હું જેનામથી ચપટી લઉં ને થાળથી તો બહાર જ લઈ લેજો, બહાર જ, એ તો આ બધું પૂરું નહીં થાય. ફરી મહારાજ જમ્યા. પછી મહારાજ કે હવે તો મારે એક ઘૂંટડો પાણી અંદર જાય ને એટલી જ જગ્યા છે, વધારે જગ્યા નથી. ગંગામાં કે હજી થાળ તો ઘણા બાકી છે, જમો જ. ફરી મહારાજને જમાડ્યા. પછી તો મહારાજ ચડું કર્યા વગર ઊભા થઈ ગયા, સીધા ઊભા ઊભા મૂર્તિ બ્રહ્મચારી કે આપણે લોટો પાણી લાવો, અહીં હાથ ધોઈ લઈએ અને ચાલવા જ માંડ્યા. મહારાજ ક્યાં બેસી રહીશ ને તો આ બધા મને જમાડશે, મારું પેટ ફાડ નાખશે. એટલે એટલા બધા મહારાજ આમ તૃપ્ત થઈ ગયા, આકંઠ તૃપ્ત. પછી તો અંદર પાણીની જગ્યા નહીં, જઈને બીજા લીમડા નીચે બેઠા. અને મહારાજ આમ બે પગ પોળા કરીને ટેકો દઈને બેઠા ને કોઈ રીતે, કારણ કે જો તમે બહુ ખવાઈ ગયું હોય ને, નહીં તમે લગ્નમાં ઘણી વખત જાઓ ને આઈટમ ભાવતી હોય ને ખાઈ લો દોઢું બમણું, તે દળ ના બેસાય, ના ઉઠાય, ના સુવાય, ના ચલાય, કશું જ ના થાય, આફરો ચડે આખી બપોર. પણ શ્રીજી મહારાજ એટલું બધું જમાડ દીધું, મહારાજ આમ માંડ બેઠા ટેકો દઈને બે પગ પોળા કરીને. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી આ તો બહુ ખવાઈ ગયું. મૂળજી બ્રહ્મચારી કે પણ હવે એમાં કોઈનું કંઈ અટક્યું એમ, અટકે તો અટક્યું, અટકાવ્યું તો અટકે એમ હતું નહીં. અને એટલામાં મહારાજ આમ જરા બેઠા હતા ત્યાં ગંગામાં પાછા આવ્યા. અને એક બાય હરિભક્ત હતા, એમને પારડ ભેંસ નવી આવેલી, તેનું દૂધ લઈને આવેલા. કારણ કે મહારાજ પહેલું આ કળશ્યો દૂધ પીવે, પછી હું જમ પારડ ભેંસનું દૂધ અમે ઘરમાં વાપરીએ. એટલે ગંગામાં કે ગંગામાં આવતા જોઈએ તો મહારાજ શ્રીમાં દૂરથી હાથ જોડે, ગંગામાં નહીં નહીં પીવાય, હા નહીં પીવાય કે હાથ જોડીને પ્લીઝ પ્લીઝ કરતા હતા મહારાજ. ગંગામાં કે શું ના પીવાય કે મહારાજ કે ગંગામાં એ કંઠ સુધી તૃપ્ત થઈએ, એક ટીપું અંદર જગ્યા નથી. ત્યારે ગંગામાં કે કૃષ્ણ અવતારમાં તો ગોપીઓનું ચોરી ચોરીને ખાતા હતા ત્યારે શરમ નહોતી આવતી, અહીંયા પ્રેમથી લોકો જમાડે છે ખાવ ને, અહીં લોકો પ્રેમથી લાવે છે ને મહિમાથી લાવે તો ખાવ ને, તે દર તો ચોરીને ખાવું પડતું હતું. હજુ આવું બધા પાછા ભક્તોને મહિમા હતો બધો, અને મહારાજના સ્વરૂપની ઓળખાણ હતી. તે મહારાજ કે સારું તે ઘૂંટડો પીધો. એટલે ગંગામાં કે ભાઈ આ તો આટલો મોટો કળશો છે એટલે બધું પીવો. તે પછી અડધો લોટો મહારાજને દૂધ પીવડાવ્યું. મહારાજ મૂળજી બ્રહ્મચારી કે અહીં બેઠે નહીં ચાલે, એની કરતાં આપણે ઊભા થઈને ચાલો કે છે, અહીં બેસે આપણો મેળ નહીં પડે કે, એની કરતાં ઊભા થઈને ચાલો. પણ જો આવી રીતે પોતાના પ્રેમી જે ભક્તો એના લાડકોટ શ્રીજી મહારાજ પૂરા કરતા. એકવાર તો એક બેઠકે શ્રીજી મહારાજ બે મણ સાકર ખાઈ ગયેલા, બે મણ સાકર શ્રીજી મહારાજ એક બેઠકે ખાધેલી. પારાયણની પૂર્ણા હતી, પૂર્ણાવતી હતી, અને એમાં કંઈક રિવાજ હશે કે બધા પડીકું પડીકું પર સાકર લઈ આવે અને સાકરનો પળો મૂકે કે મહારાજ જમો મહારાજ જમો, તે બધાનો ભાવ હશે અને બોલીને મહારાજના ચરણ સ્પર્શ કરીને જાય અને એક એક ગાંગડો મહારાજના હાથમાં મૂકે, તો મહારાજ ખાતા જાય. મૂળજી બ્રહ્મચારી એમ થયું કે આ સાકર આટલી બધી ખાય છે? બે મણ સાકર શ્રીજી મહારાજ એક બેઠકે ખાઈ ગયેલા, 40 કિલો હા સાકર. પણ જો ભક્તોના ભાવ પૂરા કરવા માટે ભગવાન અને સંત પૃથ્વી ઉપર પધારતા હોય છે, આ તો આપણે એક દ્રષ્ટિકોણથી વાત કરી કે ભક્તોએ નો થાળ ભગવાન જમ્યા. પણ અનેક વખત લીલા ચરિત્રો કરીને ભક્તો સાથે રાસ રમ્યા હોય, એના બીજા મનોરથ પૂરા કર્યા હોય, કાઠી દરબારો સાથે ઘોડે રમ્યા હોય, એ બધા જ પ્રકારના મનોરથ પોતાના લાડીલા ભક્તોના શ્રીજી મહારાજ પૂરા કરતા, એ દ્વારા સ્મૃતિ આપતા, એ દ્વારા પોતાનું સ્વરૂપ સમજાવતા અને અંતે એમનું કલ્યાણ કરતા. એ મનોરથ પૂરા કરવા પાછળનો મુખ્ય હેતુ તો આ જ હતો, પણ એ અનેક રીત ભગવાન અને સંતની હોય. એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભક્તોને એવા મનોરથ હોય છે તો એ પૂરા કરતા હોય છે, અને એ દ્વારા એમને સ્મૃતિ આપે, એ દ્વારા પોતાના સ્વરૂપના દર્શન કરાવે, પોતાની મૂર્તિ આપી દે, અને અંત સમયે એ જે પોતાનો મનોરથ ભગવાન અને સંતે પૂરો કર્યો હોય એની સ્મૃતિ જો થઈ આવે તો પણ એ જીવ બહુ મોટી પદવીને પામે. પ્રથમનું ત્રીજું વચનામૃત, તો આ એની પાછળનો હેતુ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સારંગપુરમાં બિરાજમાન હતા 25/9/2003 સાલમાં, અને તે વખતે ત્યાં ઠાકોરજીને દર્શન કરવા માટે ઉપર પધાર્યા. ત્યાં દર્શન કરીને પાછળ પ્રદક્ષિણામાં જાય અને પેલી બાજુ પધારે એટલે ત્યાં રઘુઝ કોર્નર, રઘો ભરવાડ ઊભો હોય અને બધી વાતો રોજ ચાલે. આમ છે ભરવાડ પણ આમ માળો ઘણો ઇન્ટેલિજન્ટ છે, ત્યાં અમુક વખતે તો ઘણી ડાઈ ડાઈ બધી વાતો કરતો હોય છે બાપા પાસે, અને બધી આમ દેશ પરદેશની ઘણી વખત વાતો કરે. પણ આ બધું સંતો બધું ટોળું વળી ગયું અને બધા સાંભળતા હોય બેયનો વાર્તાલાપ. એમાં રઘો ભરવાડ સ્વામીને કે કૃષ્ણ ભગવાને ભાજી કોની સુદામાની ખાધી હતી?
એટલે સ્વામી કે નાના સુદામાની નહીં વિદુરજીની ખાધી હતી. હા હા કે ઠીક ઠીક કે વિદુરજીની ખાધી હતી ને. તો હું એમ કહું છું, એની ભાષામાં બોલે, આપણને બહુ આવડે નહીં, કે હું એમ કહું છું કે જેમ કૃષ્ણએ વિદુરની ભાજી ખાધેલી એમ તમે મારું દૂધ ના પીવો. સ્વામી કે પીવું ને. પ્રમુખ સ્વામી મહારાજ કે પીવું ને. ક્યારે લાવું? સ્વામી કે તારે જ્યારે પ્રેમ હોય ત્યારે તું લાવજો, હું પીશ. એટલા પ્રેમથી રગા ભરવાડે સ્વામી પાસે હાથ જોડીને કીધેલું, પણ એ જે વાક્ય પ્રેમથી બોલેલો કે જેમ વિદુરજીની ભાધી કૃષ્ણ જમ્યા એમ મારું દૂધ તમે પીવો નહીં. હજો કેવું કેવો સમજ્યા હશે પ્રમુખ સ્વામીને તે આવું વાક્ય બોલ્યા, પણ એનો ભાવ હતો. તો એ બીજે દિવસે લઈને આવ્યો, પણ ધડા મોડો પડ્યો હતો. સ્વામીએ તો આ બાજુ પૂજા કરીને અલ્પાર બધું પતી ગયું, વ્યક્તિગત મુલાકાત ચાલતી હતી. એટલે આમ હરિભક્તો લાઇનમાં આવે તો એક બાજુથી દરવાજો ખોલીને અંદર આવ્યો, તો સ્વામી તો મુલાકાતમાં વ્યસ્ત હતા. તે રઘો ભરવાડ છેક રોસ્ટ્રમ સુધી નજીક આવી ગયા, વ્યક્તિગત દર્શનનું પેલું ટેબલ મૂકેલું હોય ને ત્યાં સુધી. આટલો મોટો પિત્તળનો લોટો, આટલો મોટો પિત્તળનો લોટો એ સીધો રોસ્ટ્રમ ઉપર લાઈન મૂક્યો, લો દૂધ પીવો. કે સ્વામી કે પણ અહીંયા નહીં, હમણાં બધા મળે છે, હું મળી લઉં, તું હમણાં થોડીક વાર ખૂણામાં ઊભો રહે, પછી તારું દૂધ પીવું. કે અને પછી બધાને મળી રહ્યા, અને જેવો છેલ્લા વ્યક્તિ બહાર નીકળ્યા એટલે પાછો લોટો લઈને આવીને મૂક્યો. આજુબાજુ બધા સંતો ભેગા થઈ ગયા, અને સ્વામીને કે પીવો. ભલે એમની આમ ભરવાડ એટલે ભાષા થોડી આમ બરછટ લાગે કે તોછડા શબ્દો લાગે, પણ પ્રેમ હતો એનો. પીવો કે છે સ્વામી, કે હું અંદર જઈને પીવું. કે અહીં અંદરના રૂમમાં, એટલે સ્વામી ઊભા થઈને અંદરની રૂમમાં જ્યાં ખાનગી મુલાકાત માટે કે પત્ર લેખન માટે બેઠા હોય એ અંદરની રૂમમાં ગયા, અને રઘો ભરવાડ સામે પલોઠી વાળીને બેઠા, અને સ્વામીને કે લો પીવું. અને કે એમ પીવો કે હું પકડી રાખું ને તમે પીવો. સ્વામી કે એમ મને નહીં ફાવે, હું જાતે પી લઉં છું. કે અને પછી સ્વામી એનો પ્રેમ હતો, ઠાકોરજીને તરત દૂધ ધરાયું. કદાચ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પહેલો પ્રસંગ એવો હતો કે સ્વામી અલ્પાહાર કરી લીધા પછી બપોરે જમવા બેસે ત્યારે વચ્ચે કોઈ દિવસ જમવાનું તો નહીં, નાસ્તો તો નહીં, કોઈ ખાદ્ય પદાર્થ નહીં, પણ કોઈ લિક્વિડ પણ ક્યારે લેતા નથી. એ કદાચ જિંદગીમાં પહેલી વખત રગા ભરવાડનો પ્રેમ હતો. તે બ્રંચ, અંગ્રેજીમાં કહેવાય ને બ્રેકફાસ્ટ અને લંચની વચ્ચેનો પીરિયડ છે ને બ્રંચ કહેવાય, તે બ્રંચ કર્યું પ્રમુખ સ્વામી મહારાજે. અને લોટો પ્રમુખ સ્વામી મહારાજે જાતે ઉપાડી અને પોતે પીધો, ત્રણ ચાર ઘૂંટડા પીધા, એટલે સ્વામી આમ પાછો મૂક્યો. સ્વામી કે હવે મને આમ, કારણ કે પ્રમુખ સ્વામીની ઉંમર 83 વર્ષની એ વખતે. સ્વામી કે મને જરા હમણાં નાસ્તો કર્યો છે. ના ના એમ ન હાલે, કે આટલું તો પીવાતું હશે, આ તો મારા એક ઘૂંટડા જેટલું ના થયું. હવે તું ભરવાડ છું, તારે એક ઘૂંટડા જેટલું ના થાય ને, એક ઘૂંટડો તો પીવો, કે મારે તો મારા જેટલું નથી થતું. કે ફરી વખત સ્વામીને હાથમાં આપ્યો અને સ્વામીએ પાછા ત્રણ ચાર ઘૂંટડા પીધા, પછી એને આશીર્વાદ આપ્યા. એટલે રઘો ભરવાડ કે ભાયું. સ્વામી કે બહુ ભાયું. કે ઠાકોરજી માટે લાવજે. તરત સ્વામી એટલે બોલી ગયા, પાછો ભાયું હા પડત કાલ બીજી વાર લઈને આવે તો. એટલે સ્વામી કે ઠાકોરજી માટે લાવજે, અહીંયા છીએ ત્યાં સુધી ઠાકોરજી રોજ તારી ભેંસનું દૂધ પીશે. એટલે રઘા ભરવાડ એકદમ આમ હાથ જોડી અને આંખમાં જળજળી આવી ગયા કે આજે જેમ વિદુરજીની ભાજી, એક ગરીબ માણસની ભાજી, જેમ કૃષ્ણ પરમાત્મા જમ્યા એમ તમે મારું દૂધ પીધું. એમ કરીને આમ માથું આમ પાકડું કાઢી અને સ્વામીના ચરણોમાં પોતાનું મસ્તક રાખ્યું. સ્વામી પણ આમ જરા આંખમાં જળજળી આવી ગયા, ઇમોશનલ થઈ ગયા, કારણ કે ભગવાન તો ભક્તવત્સલ છે, સંત તો ભક્તવત્સલ છે, અને માથા ઉપર આમ હાથ મૂકીને ખૂબ આશીર્વાદ આપ્યા. અને સ્વામી એકદમ ભાવમાં આવીને કે રઘા, તારું કલ્યાણ તો થઈ જ ગયું છે, પણ આજે તારી ભેંસનું પણ કલ્યાણ થઈ ગયું. તારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ આજે તારી ભેંસનું કલ્યાણ થઈ ગયું. કેમ? ભગવાન અને સંતના ઉપયોગમાં દૂધ આવી ગયું. તો જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ ભક્તોના મનોરથ પૂરા કરતા, એમાં જે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, એ પણ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ છે, એ પણ એવા લાડીલા અને પ્રેમી ભક્તો હોય એના મનોરથ પોતે પૂરા કરે છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ ભક્તવત્સલ હતા, એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે ભક્તવત્સલ છે. અને આવી રીતે ભક્તોના સર્વ પ્રકારે એમના શ્રેય અને પ્રેયની રક્ષા એ શ્રીજી મહારાજ પોતે જેમ કરતા એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે કરે છે. અને આ ભક્તવત્સલપણામાં અંતિમ વાત એ કે ભક્તોને પોતે કોલ આપીને ધામમાં લઈ જાય છે. પહેલાં આપણે જોયું કે પ્રત્યક્ષ દર્શન આપીને અથવા તો દિવ્ય દેહ દર્શન આપીને એ પોતે ધામમાં લેવા માટે જતા, પણ હવે સ્થૂળ દેહ તો કેટલા જણાને પહોંચે, તો દિવ્ય દેહ પણ દર્શન આપીને ધામમાં લઈ જાય છે. એવા પ્રસંગો તો આપણે સત્સંગમાં દર મહિને 2-5 મહિને સાંભળતા રહીએ છીએ કે આવી રીતે મહારાજ સ્વામીના પ્રત્યક્ષ દર્શન એમને દિવ્ય દેહે એ જે તે હરિભક્તને આ ગામમાં થયા અને મહારાજ પછી એમને ધામમાં લઈ ગયા. પણ એથી વિશેષ પુરુષોત્તમપણું એનું, સર્વોપરીપણું એમનું એ
કે કોલ આપીને ભક્તોને ધામમાં લઈ જાય કે આ દિવસે આ તારીખે આ સમયે અમે તમને ધામમાં લેવા માટે આવશું. તો શ્રીજી મહારાજ આવી રીતે કોલ આપીને ધામમાં લઈ જતા. એમ આજે પણ એવા અનેક પ્રસંગો બને છે કે જેમાં પ્રમુખ સ્વામી મહારાજ કોલ આપીને ભગવાનના ભક્તોને ધામમાં લઈ જાય છે અને પોતે લેવા માટે આવે છે. એવા હજારો પ્રસંગો આજે સત્સંગમાં બને છે. ગુણાતીયાન સ્વામી પોતે કહ્યું છે, સ્વામી કે પહેલાં તો શાસ્ત્રમાં એવું નોંધાણું છે કે એક કે બે કે ચાર ઘરે એ અવતારો પોતાના ભક્તોને લેવા માટે આવ્યા હતા અને આજે તો મહારાજ ઘરો ઘર લેવા માટે આવે છે. એ મહારાજનું પુરુષોત્તમપણું છે, એમનું સર્વોપરીપણું છે. તો એ આપણને આજે તાદ્રશ દેખાય છે. ત્યાં શ્રીજી મહારાજના વખતમાં ડભાણ ગામના એક વિપ્ર હરિભક્ત હતા, ગોવિંદરામ, અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત હતા. પણ એમના કુટુંબમાં કોઈને સત્સંગ નહીં થયેલો. ગોવિંદરામને મનમાં ઘણું હતું કે એમના પત્ની કે દીકરાઓને સત્સંગ થાય, પણ એ થોડા સંસ્કાર ખૂટતા હશે તે સત્સંગ એમના કુટુંબમાં બહુ થયેલો નહીં. અને ગામમાં ડભાણમાં પણ બધા વિદ્વાન બ્રાહ્મણો અને બધા વેદ અને ઉપનિષદના ભણેલા, એટલે પ્રગટ ભગવાનમાં કોઈ માને નહીં. કયો હોતા હશે કે અત્યારે કળિયુગમાં કંઈ કોઈ ભગવાન પ્રગટ થતા હશે? ભગવાન તો થઈ ગયા, શંકર ભગવાન થઈ ગયા, રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા. કળિકાળમાં ભગવાન હોય જ નહીં એવું માનનારા હતા. અને ગોવિંદરામ બ્રાહ્મણ એમને બરોબર નિશ્ચિત થયેલો તે ગામમાં જે મળે જ્યારે મળે બધાને વાતો કરે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, ગઢડે બિરાજે છે, ચલો મારી સાથે દર્શન કરાવું. પણ કોઈ આવે નહીં, કોઈને સત્સંગ થાય નહીં. એટલે ઘણી વખત મહારાજ પાસે પોતે એ પોતે વાત કરતા કે મહારાજ આપનો આટલો પ્રતાપ છે, કડીકાળમાં પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી પર પ્રગટ થયા, આપની હું આટલી બધી વાતો બધાને કરું છું, કેમ કોઈને સત્સંગ ગામમાં નથી થતો? જ્યારે જ્યારે ઉત્સવ સમયે મહારાજ પાસે જાય ગઢડા કે વડતાલ કે પંચાળા, ત્યારે મહારાજને આ બધી વાતો કરે અને કાયમ મહારાજ એમને માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને કે તમારી શ્રદ્ધા છે ને ત્યારે થશે. ઘણી વખત તો પોતે પૂછતા કે મહારાજ તમે થશે થશે કરો તો ક્યારે થશે? મહારાજ કે થશે, અમારી ઈચ્છા હશે ત્યારે થશે, પણ તમે તમારી સેવા ચાલુ રાખો. હવે એમ કરતા કરતા તો ગોવિંદરામનો અંત સમય આવી ગયો. ગામમાં જવાનું થયું, પથારીવશ થઈ ગયા અને પાંચમ કે છઠનો દિવસ હતો અને એકદમ મહારાજની સ્મૃતિ અંતરમાં થઈ આવી કે ઓહો, આજે તો પાંચમનો સમય ત્યાં ગઢડે ચાલતો હશે, એ બધા હરિભક્તો મહારાજના દર્શન કરતા હશે અને મારે તો આ વૃદ્ધાવસ્થા આવી અને આ ખાટલે પડ્યો તે હવે ગઢડે જઈ શકતો નથી અને ઓહો મહારાજ આવી રીતે બેઠા હશે, બધા સંતો બેઠા હશે, એમ કહીને જે કંઈ ઉત્સવ સમય પોતે જોયેલા દર્શન કરેલા એ બધાની સ્મૃતિ એકદમ થઈ આવી અને મહારાજ પોતે દિવ્ય દેહે પધાર્યા અને મહારાજે ગોવિંદરામને જગાડ્યા. ગોવિંદરામ, ઓહો મહારાજ તમે બેઠા થઈ ગયા તો સફાળા. મહારાજ કે ગોવિંદરામ, તમારા દેહની આવરદા આવી રહી છે, હવે તમારો દેહ પડશે. તો કે ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા, અમે તો આપના ધામમાં અત્યારે બેઠા છીએ, આપના સાનિધ્યમાં છીએ, એટલે અને દેહ પડશે પછી પણ ધામમાં જ છીએ. ત્યારે મહારાજ ગોવિંદરામ ઉપર બહુ રાજી થયા અને માથે મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે અમે તમને એકાદશીના દિવસે ધામમાં લઈ જશું. એકાદશી અહીંયા વડતાલમાં બાજુમાં રાજભોગ આરતી થશે, પછી અમે તમને ધામમાં લેવા માટે આવશું. અનંત મુક્તો સાથે, સંતો સાથે અમે આવશું. તો કે બહુ સારું મહારાજ. મહારાજ કે તમે એમ કહેતા હતા ને કે આખા ગામમાં સત્સંગ ક્યારે થશે, તે હવે થશે. ગોવિંદરામ એમાં પણ રાજી થયા કે ચલો મહારાજે આ સંકલ્પ પૂરો કર્યો. પછી મહારાજે કહ્યું કે ગોવિંદરામ, આખા ગામમાં ઘરે ઘરે જઈને તમે વાત કરો કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મને એકાદશીના દિવસે બપોરે 11:30 વાગે લેવા માટે આવવાના છે, તે બધા જોવા આવજો. એટલે ગોવિંદરામને તો કેફ આવી ગયો, ખાટલામાંથી એમને સફાળા બેઠા થઈ ગયા અને બધી એનર્જી આવી ગઈ અને ગામમાં ઘરે ઘરે કહી વળ્યા કે તમે કહો છો ને કે સ્વામિનારાયણ ભગવાન ના હોય, આધુનિક ભગવાન કોઈ થાય નહીં, કડીકાળમાં ભગવાન પ્રગટ હોય નહીં, તે સ્વામિનારાયણ ભગવાન છે અને અંતરિક્ષમાંથી મને દિવ્ય દેહે અનંત મુક્તો અને સંતો સાથે લેવા માટે આવશે અને આખા ગામ ઉપર પુષ્પવૃષ્ટિ થશે અને એકાદશી દિવસે બપોરે વડતાલમાં રાજભોગ આરતી થાય, પછી 11:30 વાગે હું ધામમાં જવાનો છું. બધા ગાંડો ગણવા માંડ્યા કે ગોવિંદની છેલ્લે ટાઈમે ડગલી છટકી, કહે છે ગોવિંદ ગાંડો થયો કે ઘરે ઘરે આવું કહેવા નીકળે. આમ બધા બ્રાહ્મણો જવાબ આપતા હતા એને કે તું કંઈ ભીષ્મ પિતા થઈ ગયો છું કે તારે ઈચ્છિત મૃત્યુ હોય, જા કે સ્વામિનારાયણ એમ ના આવે, એમ કહીને લોકોને કાઢી મૂકતા. પણ ગોવિંદરામને તો 5 દિવસ બહુ એનર્જી રહી, સખત તાકાત, ઘરે ઘરે બધાને કહે, ગામમાં જે બધા મળે બધાને કહે મને સ્વામિનારાયણ લેવા આવવાના છે. એકાદશી દિવસે સવાર થઈ અને સવારના પરમાં ગોવિંદરામ ફળીએ બેઠા, એમના રસ્તેથી બધા કુવે જતા હોય
પાણી ભરવા માટે બાય હરિભક્તો બાઈઓ હોય કે પુરુષો બધાને કે સ્વામિનારાયણને જોવા હોય તો હમણાં મારા ઘરે આવજો, કે 11:30 વાગે મને લેવા માટે આવવાના છે. બહુ બોલતો હતો ગોવિંદરામ, એટલે 2-4 શ્રદ્ધાળુઓ હતા, થોડા એક 2 કંઈક ગુણભાવ્યો હશે, એ થોડા આડોશી પાડોશીને લઈને આવે ને ટોળું જમવા માંડ્યું ને એમ કરતાં કરતાં આખું ગામ ભેગું થઈ ગયું કે ગોવિંદરામ બહુ બોલે છે, જોઈએ જ ખરા સ્વામિનારાયણ લેવા આવે છે કે નહીં. અને બરાબર 11:15 વાગ્યાનો સમય થયો ત્યારે ગોવિંદરામ બોલ્યા કે અત્યારે રાજભોગ આરતી વડતાલમાં શરૂ થઈ, તે વડતાલમાં મને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય છે. અને એ હરિકૃષ્ણ મહારાજ આવા વાઘા પહેર્યા છે અને એ મને લેવા માટે હમણાં આરતી પતશે એટલે ત્યાંથી આવશે. અને પછી આરતી પતી એટલે ગોવિંદરામ જાતે પોતે લીપણ કરાવી રાખેલું, ધામમાં જાય પછી લીપણ કરીને ત્યાં હોવાનું હોય ને, લીપણ જાતે કરાવી રાખેલું, ખાટલા ઉપરથી ઊભા થઈને લીપણ ઉપર ત્યાં જઈને બેઠા. ત્યાં સુધી બધા હશે હા ગાંડો ગણે, ગોવિંદ ખરેખરો ગાંડો થયો છે, આમ બોલે ચાલે છે ને હરે ફરે છે ને ખાઈ પીવે છે ને, કેમનો ધામમાં જાય. અને પછી 11:30 જેવું થયું ત્યાં તો આખા ડભાણ ગામ ઉપર તેજ 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 છવાઈ ગયું અને બધા એમ જોયું કે શું થયું. ત્યાં તો શ્રીજી મહારાજ અનંત મુક્તો અને મહારાજ એકદમ સફેદ રથમાં બિરાજમાન હતા, તેજ તેજ છવાઈ ગયું, પુષ્પવૃષ્ટિ થઈ, બધા તો આમ જોઈ જ રહ્યા કે ડઘાઈ ગયા, બધાનું મોઢું પડું થઈ ગયું. અને ગોવિંદરામના ફળિયામાં અનંત મુક્તો બધા ઉતર્યા અને મહારાજ પ્રત્યક્ષ, અને એકદમ જરિયાની સફેદ વસ્ત્ર શ્રીજી મહારાજે પહેરેલા અને અંદર ગોવિંદરામ પાસે ગયા. બધા વડીલ 2-3 બ્રાહ્મણો હતા એ પણ ભેગા અંદર ગયા. અરે કે સ્વામિનારાયણ ખરા, હા સ્વામિનારાયણ ખરા કહે છે. અને પછી મહારાજ ગોવિંદરામને કે ગોવિંદરામ ચાલો ધામમાં લેવા માટે આવ્યા છીએ, કે મહારાજ તૈયાર જ છું પણ જરા 1 મિનિટ ઉભા રહો. મહારાજ કે તમ જેવા ભક્તને અમે લેવા આવ્યા, અંત સમયે સંકલ્પ શું રહે, કે મહારાજ બધો સંકલ્પ બીજો કોઈ નથી પણ હું બહાર જઈને બધાને કહી આવું, જોયું ને સ્વામિનારાયણ આયા કે નહીં એટલું મને કહી આવવા દો, એટલું ખાલી મને કહી આવવા દો. મહારાજ કે સારું, હસતા હસતા મહારાજે છૂટ આપી. બહાર જઈને બધા બ્રાહ્મણોને કે આલા જો બધું તમારી વિદવત્તા એક બાજુ પડી રહી, તમારા ચોપડા એક બાજુ પડી રહ્યા, જો આ સ્વામિનારાયણ આયા કે નહીં. બધા કે આયા, હા ગોવિંદ તું ભગત ખરો કે છે, ગોવિંદ તું ભગત ખરો કે, બધાને મોઢામાંથી નીકળી ગયું કે ગોવિંદ તો ભગત ખરો પણ સ્વામિનારાયણ ભગવાન ખરા. ગોવિંદરામે પૂછ્યું બધાને, તો બધા કે હા તું ખરો ભગત ને સ્વામિનારાયણ ભગવાન ખરા કે, તો કે ખરા, તો કે હા, તો કે હું તો ધામમાં જઉં છું પણ જો સ્વામિનારાયણ ભગવાન માન્યા હોય તો હું ધામમાં જઉં, બધી વિધિ પતે પછી આખા ગામમાંથી બધા વડતાલ જજો ને અમારા સંતો પાસે વર્તમાન ધરાવજો કે છે. તો કે બહુ સારું બહુ સારું. ગોવિંદરામ કે મને વચન આપો છો, તો કે હા. એમ કહીને પાછા લીપણ ઉપર જઈને બેઠા ને મહારાજને કે હાલો, તે ફરવા જતા એમ કે ચાલો હસતા હસતા, અલા ધામમાં જવાનું તો દેહ છોડવાનો હતો. અને પછી બેઠા બેઠા પદ્માસન વાળીને ગોવિંદરામ ધામમાં ગયા. એક મોટા કોઈ સિદ્ધ યોગી હોય એની અંત સમયે જેવી સ્થિતિ દેખાય, અને હાલતા ચાલતા સભાન અવસ્થામાં ભગવાનને ધારણ કરી અને આમ કેફમાં પ્રાપ્તિના અને પૂર્ણકામપણાના કેફમાં જે રીતે દેહ મૂકે એ રીતે એક મોટા યોગીને છાજે એવી રીતે ગોવિંદરામે દેહ મૂક્યો. આખા ગામમાં બધાને થઈ ગયું ખરો, હા ગોવિંદ ખરો ભગત કહે છે, સ્વામિનારાયણ ખરા. અને આખું ટોળું વડતાલ ચાલ્યું, તે બધા વિપ્રો 200 જેટલા બ્રાહ્મણોએ વડતાલમાં તે વખતે વર્તમાન ધરાવેલા. અને આખા ડભાણ ગામમાં જે સત્સંગ શરૂ થયો એ આ પ્રસંગથી શરૂઆત થયેલી. તો જો આવા ભક્તો હતા મહારાજના વખતમાં, પણ મહારાજ આવી રીતે કોલ આપીને પોતે ધામમાં લઈ જતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ પણ એવા સમર્થ છે. શ્રીજી મહારાજ એમનામાં અખંડ રહ્યા છે, તે કોલ આપીને પોતાના ભક્તોને ધામમાં લઈ જાય છે. ત્યાં અમેરિકામાં ન્યૂજર્સી સ્ટેટ છે, તેની બાજુમાં એક નાનું વલસાડ જેવું નાનું શહેર છે એલન ટાઉન. અને એલન ટાઉનમાં આપણા હરિભક્ત છે અકુભાઈ પટેલ, મૂળ અમદાવાદમાં ત્યાં બાપુનગર વિસ્તારના હરિભક્ત. હમણાં લગભગ 12 વર્ષ પહેલાં જે ત્યાં અમેરિકા શિફ્ટ થયા છે, આખું ફેમિલી ત્યાં છે. અને બહુ જ ધનાઢ્ય, પોતે બહુ જ મોટો વેપાર છે અને 20-એક જેટલી તમને ડંકીન ડોનટ્સની શોપ છે. એ અકુભાઈ એમણે 2002 સાલમાં પરમ પૂજ્ય મહંત સ્વામી અમેરિકા પધારેલા અને ત્યાં ન્યૂજર્સી મંદિરે નોર્થ ઇસ્ટના હરિભક્તોની શિબિર હતી. 2000 હરિભક્તોની હાજરીમાં એમણે પોતાના માતૃશ્રીનો પ્રસંગ કહેલો. અને એ પ્રસંગ પૂજ્ય આત્મતૃપ સ્વામી જે મહંત સ્વામીની સાથે હતા અને બધું નોંધતા હતા રિપોર્ટમાં, એમણે આ રિપોર્ટમાં પ્રસંગ નોંધેલો છે. અકુભાઈએ એ વખતે શિબિરમાં પ્રસંગ કહ્યો કે 1994 સાલમાં મારા માતૃશ્રી, એમની લગભગ ઉંમર 70 વર્ષની હતી અને એમને કેન્સર પકડાયું. ડૉક્ટર પાસે એમને દુખાવાનો રિપોર્ટ કર્યો, ડૉક્ટરે કીધું બધા ટેસ્ટ કરાવીએ અને જોયું તો એબડોમેન અને લીવરનું 3rd સ્ટેજમાં કેન્સર હતું. હવે આપણે જાણીએ છીએ, કોઈ ડૉક્ટર બેઠા હશે ને ખબર હશે કે એબડોમેન અને લીવરનું 3rd સ્ટેજનું કેન્સર હોય
તો એ વ્યક્તિ 15-20-25 દિવસ કે મહિનો વધુમાં વધુ જીવે, એનાથી વધારે ન જીવી શકે. એટલે પછી બીજા ડૉક્ટરને બતાવ્યું, ત્રીજા ડૉક્ટરને બતાવ્યું, પણ બધા ડૉક્ટરોએ કીધું કે આ પેશન્ટ, આ દર્દી વધુમાં વધુ 25 દિવસ જીવશે. કોઈએ 15 દિવસનું, કોઈએ 20 દિવસનું કહ્યું, મહિનાનું તો કોઈ કહેલું જ નહીં. એટલે અક્કુભાઈને એમના પત્ની બધાને જરા મનમાં લાગી આવ્યું કે હો, બાને કંઈ હતું નહીં, અચાનક આ કેન્સર નીકળ્યું, બા ધામમાં જશે. હવે એમની અક્કુભાઈના મધર, એમની 71 વર્ષની ઉંમર, એટલે એમના મધરે પોતે અક્કુભાઈને કીધું, તું સાંઈ બાપાને ફોન કર અને જણાવ કે મને આવી રીતે કેન્સર છે, બીજી કોઈ મારે પ્રાર્થના નથી, પણ વધારે દેહને દુઃખ પડે નહીં અને તમને લોકોને પણ વધારે સેવા મારા દેહની કરવી ન પડે, અને મને સુખે મહારાજના ધામમાં બેસાડી દેવી સ્વામી બાપાને તું વાત કર. એટલે ઘરમાં બધા ફેમિલી મેમ્બર્સ બેઠા હતા, અક્કુભાઈ, એમના પત્ની, એમના નાના બે દીકરાઓ છે, એક 8 વર્ષનો દીકરો, એક 6 વર્ષની દીકરી છે, એ ચારેય, અને અક્કુભાઈના વૃદ્ધ માતા, એ પોતે પણ બેઠેલા. અને અક્કુભાઈએ સ્પીકર ફોન ચાલુ કરીને પ્રમુખ સ્વામી મહારાજ સાથે બોચાસન વાત કરી. અક્કુભાઈએ વાત કરી કે બાપા આવી રીતે છે, અને મા બાને કેન્સર નીકળ્યું છે, અને ડૉક્ટર કહે છે કે 15-20 દિવસમાં ધામમાં જશે. તો બાપા બીજી તો કોઈ પ્રાર્થના નથી, પણ બા એમ કહે છે કે બહુ દુઃખ ના થાય અને સુખે મહારાજના ધામમાં બેસી જવાય એવી રીતે દેહ પાડજો. સ્વામીએ બધી વિગત જાણી. પ્રમુખ સાંઈ મહારાજ એ વખતે રાત્રે 10:30-11 થયેલા હતા, પથારીમાં સૂતા હતા અને પેલો હેડફોન લગાડેલો હતો. એકદમ સાહજિક નોર્મલ વાત કરતાં કરતાં સ્વામીએ પૂછ્યું, સ્વામી કે બીજા ડૉક્ટરને બતાવ્યું, એટલે કે સેકન્ડ ઓપિનિયન લીધો એમ. અક્કુભાઈ કે હા બાબા, બીજા ડૉક્ટરને બતાવ્યું, પછી એક ત્રીજાને બતાવ્યું, ત્રણે ત્રણ ન્યુયોર્ક અને ન્યૂજર્સીના કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, અને રાષ્ટ્રીય કક્ષાએ એ લોકોનો નંબર, એટલે કે રાષ્ટ્રીય કક્ષાનું નામ બોલાય એવા એ સર્જન છે, અને ત્રણેય એમ કીધું છે કે વધુમાં વધુ 20-25 દિવસ જીવશે. તે સ્વામી એકદમ આમ સાહજિક જ પૂછ્યું, સ્વામી કે આપણે એલન ટાઉનમાં મંદિર કર્યું છે, તે ઠાકોરજીનો થાળ કોણ ધરાવે છે? હવે વાત આ કેન્સરને એના બાની ચાલતી, તેમાંથી સ્વામીએ વળી ચાલુ વાતે આ પ્રશ્ન પૂછ્યો. લખુભાઈ કે બા, અક્કુભાઈ કીધું કે સ્વામી એ થાળ તો આપણે ત્યાં પૂજારી રાખ્યો છે, એ બનાવે છે, પણ પૂજારી તો પોતે સિંગલ છે, એટલે બેચલર છે, એટલે બા છે એ થાળ તૈયાર કરી આપે છે, અને ભારતથી બા એટલા માટે જ આવ્યા છે કે ઠાકોરજીનો થાળ થાય, અને ત્યાં પોતે હવે અમદાવાદ બાપુનગર મકાનમાં તો એકલા જ છે, એટલે એકલા એનો સમય પસાર થાય નહીં, એટલે આપણે એને અમેરિકા લઈ આવ્યા છીએ, અને 3 ટાઈમ ઠાકોરજીનો થાળ કરીને જમાડે છે, જઈને પૂજારીને થાળ આપી આવે, એટલે પૂજારી થાળ ધરાવે, એટલે બાનો પણ સમય પસાર થાય છે, આખો દિવસ પસાર થાય છે, અને ઠાકોરજીની સેવાય થાય છે. સીધો જ પ્રમુખ સ્વામી મહારાજ અક્કુભાઈને પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે તારા બા ધામમાં જશે તે એલન ટાઉનમાં ઠાકોરજીને જમાડશે કોણ? હવે આવો પ્રશ્ન પૂછે, અક્કુભાઈ તો એકદમ ઊભા રહી ગયા. એ કે બાપા, એ તો આપની મરજીની વાત છે. સ્વામી કે હજી તારા બાની ભક્તિ ઠાકોરજી સુધી પહોંચે છે, અને હજી ઠાકોરજી એમની ભક્તિ અંગીકાર કરશે, તે હજી 5 વર્ષ તારા બાનો દેહ રાખશે અને ઠાકોરજી થાળ જમશે. 94 સાલમાં આ આશીર્વાદ પ્રમુખ સ્વામી મહારાજ આપેલા. અક્કુભાઈ કે પણ સ્વામી આ 5 વર્ષનું કહો છો, કારણ કે 5 વર્ષ બાપા બોલે ને એટલે સ્પીકર ફોન ચાલુ હતું, ઘરમાં બધા સાંભળતા ને બધા રડી પડ્યા રીતસર કે સ્વામી બાપા આવા આશીર્વાદ આપે. અક્કુભાઈ કે બાપા 5 વર્ષની વાત કરો છો, પણ સારા સારા ડૉક્ટરોએ કીધું છે કે 15-20 દિવસ જ દેહ રહેશે, અને બા તો એકદમ પથારીવશ થઈ ગયા છે. અને સ્વામી એકદમ કેફમાં આવીને બોલ્યા, સ્વામી કે તારા બાના દેહમાંથી જીવ જુદો કરવો એ ડોક્ટરના હાથની વાત છે કે અમારા હાથની વાત છે? અક્કુભાઈ કે બાપા, એ તો આપના હાથની વાત છે. સ્વામી કે બસ તો અમે કહીએ છીએ 5 વર્ષ રહેશે અને ઠાકોરજીનો થાળ કરશે. અને પછી તો ઘરમાં બધાને એક બાજુ આનંદ આનંદ થઈ ગયો કે બાને તો લાંબુ આયુષ્ય સ્વામી આપી દીધું. અને પછી તો 2-5 દિવસ થયા અને પથારીમાં બેઠા થઈ ગયા. સ્વામી પાછું ફોનમાં છેલ્લે કીધેલું, અક્કુ તારા પત્નીને કહેજે કે એના સાસુની સેવા કરે, તારા બા છે ને એ મુક્ત છે, મહારાજ એમની ભક્તિ રોજ અંગીકાર કરે છે, તે તારા પત્ની એની સેવા કરશે તો મહારાજ એમની પોતાની સેવા માની લેશે. એટલે પાછા અક્કુભાઈના પત્ની માટે અક્કુભાઈને સ્વામી આજ્ઞા કરી કે એમના સાસુની સેવા કરે. અને એવી રીતે અક્કુભાઈના પત્નીએ પણ આ આજ્ઞા શિર ઉપર ચડાવીને રોજ એમના બાની બધી પ્રકારની સેવાએ પોતે કરતા. એના બા 3 ટાઈમ થાળ ધર લઈ અને ઠાકોરજી પાસે જાય, પૂજારીને આપીને ઠાકોરજીને થાળ કરાવે, મંદિરથી એમનું ઘર નજીક જ. હવે એમ કરતાં કરતાં બધા વર્ષો વીતી ગયા. એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ પણ 2 વખત વચ્ચે અમેરિકા જઈ આવેલા, 96 સાલમાં, પછી 98 સાલમાં, પછી 99 સાલ આવી. એના બાએ તો બરાબર ડેટ યાદ રાખેલી, મને 5 વર્ષનું એક્સટેન્શન મળ્યું છે. પણ એમાં વચ્ચે એવો પ્રસંગ બની ગયેલો,
કે બાપાએ આશીર્વાદ આપ્યા પછી બે એક વર્ષ પહેલાં આખા અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટની એક સેમિનાર હતો. 700 જેટલા અમેરિકાના કેન્સર સ્પેશિયાલિસ્ટ, જેને આપણે ઓન્કોલોજીસ્ટ કહીએ, એ 700 જણા સેમિનારમાં હાજર હતા ન્યુયોર્કમાં. અને આ ડૉક્ટરે અકુભાઈના બાના કેસ પેપર્સ રજૂ કર્યા મોટા સ્ક્રીન ઉપર. અને અમેરિકાના 700 કેન્સર સ્પેશિયાલિસ્ટને પૂછ્યું કે આ પેશન્ટ, એને આવી રીતે થર્ડ સ્ટેજ એબડોમન ને લીવર કેન્સર હોય અને એ ડિટેક્ટ થયેલું આજથી 2-2.5 વર્ષ પહેલાં આ ડેટ ઉપર, ડેટ પણ સ્ક્રીન ઉપર આવતી હતી રિપોર્ટ સાથે, કે આ પેશન્ટ અત્યારે હોય કે ન હોય. ઇફ ધ પેશન્ટ ઇઝ નોટ અલાઈવ અકોર્ડિંગ ટુ યુ, રેઝ યોર હેન્ડ. કે તમારી દ્રષ્ટિએ જો પેશન્ટ અત્યારે હયાત ન હોય તો હાથ ઊંચો કરો. અમેરિકાના 700 કેન્સર સ્પેશિયાલિસ્ટે હાથ ઊંચો કરેલો, એક પણ હાથ નીચો નહીં. હા, 700 જણાએ હાથ ઊંચો કર્યો કે આ પેશન્ટ અત્યારે હયાત ના હોય પૃથ્વી પર, આ ધામમાં જ જાય. રેન્ડમલી 10-15 જણાને પૂછ્યું ઊભા કરીને કે આ કેસ ડિટેક્ટ થાય પછી કેટલા દિવસમાં ઓફ થઈ જાય. મિનિમમ 15 દિવસ અને મેક્સિમમ 35 દિવસ સુધીનું બધા બોલ્યા, 8-10 કેન્સર સ્પેશિયાલિસ્ટ ફોટોગ્રાફ સ્ક્રીન ઉપર જોઈને. ત્યારે આ ડૉક્ટર કે, ટુ યોર સરપ્રાઇઝ ધ પેશન્ટ ઇઝ અલાઈવ, અત્યારે દર્દી હયાત છે અને મારી ટ્રીટમેન્ટ ચાલે છે. 10 જણા તો મોઢામાંથી બોલી ગયા, નોટ પોસિબલ, સારા સારા કેન્સર છે, શક્ય નથી. અરે શું શક્ય નથી, હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, જમાડે છે ભગવાનને. ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારે ડૉક્ટરે કીધું કે પેશન્ટનો જે સન છે મિસ્ટર અકુ પટેલ, એ મને કહે છે કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે 5 વર્ષ જીવશે. પછી તો બધાને કીધું, મનાય નહીં, કહશે સારું, જવા દો ને. કે પણ આવી વાત એટલેનો મતલબ શું થયો કે સાયન્ટિફિકલી તો કોઈ રીતે દેહ એમ હતું નહીં, રોગ જ એવો હતો, પણ સ્વામી બાપાએ આ વરદા વધારી આપેલી. અને પછી 99ની સાલ આવીને 5 વર્ષ પૂરા થતા અને 10-1 દિવસ બાકી હતા, ત્યારે અકુભાઈના બાએ યાદ કરાવ્યું, અત્યારે એમની ઉંમર 75 વર્ષની થયેલી 99ની સાલમાં, અને અકુભાઈના બાએ અકુને કહ્યું, કાકુ તું બાપાને ફોન કર કે બાપાએ 5 વર્ષની મુદત આપેલી, તે 10 દિવસ પછી પૂરી થાય છે તો હવે મને સુખે ધામમાં લઈ જાય. અકુએ બાપાને ફોન કર્યો, સ્વામી નડિયાદમાં હતા. અને અકુભાઈ જેવો ફોન કર્યો શરૂઆત કરી, બાપા જય સ્વામિનારાયણ, સ્વામી કે આ સારું, તારી અક્ષરધામની સેવા મળી ગઈ છે. પહેલી શરૂઆત દિલ્હી અક્ષરધામની સેવા બાપા એમને કહી હશે ને, ત્યાંથી મોકલી હશે. અને ખરેખર આ નિષ્ઠાવાન હરિભક્ત, 10 જેટલી ડંકિન ડોનટ્સની દુકાન હતી, 2 જ વર્ષમાં બીજી 10 કોઈ લીઝ ઉપર ને કોઈ પાર્ટનરશીપમાં ને કોઈ લોન લઈને લઈ લીધી. અને એ 10-10 દુકાનનો જે સંપૂર્ણ નફો એ દિલ્હી અક્ષરધામમાં એમણે 5 વર્ષ સુધી આપ્યો. એવા નિષ્ઠાવાન હરિભક્ત છે અકુભાઈ. એ અકુભાઈએ બાપાએ સીધો ફોન પડ્યો કે સાંઈ કે અકુ તારી સેવા મળી ગઈ, એટલે કોઈની સાથે મોકલી હશે, આગલા દિવસે હરિભક્ત અમેરિકાથી આવ્યા હશે, એટલે સ્વામી કીધું કે તારી સેવા મને મળી ગઈ છે. તો કે બાપા બહુ સારું, બીજી કંઈ સેવા કરવાની છે? દિલ્હી અક્ષરધામની સેવા પૂરી થઈ. એટલે સ્વામીએ વળી બીજી કીધી, સ્વામી કે હજી આટલી સેવા કરજે. બહુ રાજી થયા. સ્વામી કે બોલ હવે શું ફોન કર્યો હતો? કે બાપા બા એમ કહે છે કે 5 વર્ષની મુદત આપેલી પૂરી થાય છે 10 દિવસ પછી, તો હવે ધામમાં લઈ જજો. સ્વામી કે લે 5 વર્ષ પૂરા થઈ ગયા? સ્વામી આશ્ચર્ય વ્યક્ત કરવા માંડ્યા, 5 વર્ષ પૂરા થઈ ગયા? તો કે આ બાપા બાએ ગણતરી રાખેલી, આ તો એમને કહ્યું એટલે. અને સ્વામી એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે તારા બાની બધી ભક્તિ મહારાજે અંગીકાર કરી છે, મહારાજ એમની ભક્તિથી રાજી છે અને હવે સુખે એમને ધામમાં લઈ જશે. એટલે એની બા તો એકદમ રડી પડે અને અકુને પૂછ્યું, આમ સ્પીકર ફોન ઉપર અકુભાઈ માથ મૂકી રાખ્યો, અને બાએ પૂછ્યું સ્વામીને, એટલે અકુભાઈને કે તું પૂછ બાપાને કે ક્યારે લઈ જશે. લકુભાઈએ પૂછ્યું કે બા એમ પૂછે છે ક્યારે લઈ જશો? સ્વામી કે બસ 5 વર્ષની મુદત આપી છે ને એમને ગણતરી કરી છે, બરોબર છે. 5 વર્ષની જે મુદત આપી છે ને તારા બાએ ગણતરી કરી છે, બરોબર છે, 5 વર્ષ પૂરા થશે ત્યારે ધામમાં લઈ જશો. અને પછી અકુભાઈના બાએ પૂછાવડાવ્યું કે મહારાજ મને ધામમાં લેવા માટે આવે, પણ સાથે સાથે તમે બાપાને વિનંતી કરો. અકુભાઈને કીધું, તું બાપાને કહે કે બાપા જ લેવા માટે આવે. એટલે અકુભાઈ કે સ્વામી બા એમ કહે છે કે મહારાજ તો ધામમાં લેવા માટે આવશે, પણ ભેગા તમે આવજો. અત્યંત સાહજિકતાથી સ્વામી કે હા એ તો અમે ભેગા હોઈએ જ ને, તો મહારાજ આવે ત્યારે અમારે ભેગા તો આવવાનું જોઈએ ને, અમે આવશું કે એકદમ સાહજિકતાથી. અને પછી એ દિવસ આવ્યો. 2 દિવસથી અકુભાઈના પત્ની અકુભાઈને કહેતા હતા કે રાત્રે દુકાનેથી વહેલા પાછા આવી જજો, અને કાલે બાને લેવા માટે મહારાજ આવશે જ, સ્વામીએ વચન આપેલું એટલે આવશે જ, એટલે તમે વહેલા આવી જજો. અકુભાઈ બિચારાને 20-22 ડંકીન ડોનર્સની દુકાન દોડે, બધી જગ્યાએ 1.5 કલાક ઊભા રહે દુકાને, તો એને બિચારાને રાત પડી જાય, થાકી ગયેલા. અને આવ્યા અને અકુભાઈના પત્નીએ કીધેલું કે આજે તો બાને લેવા માટે આવશે જ મહારાજને સ્વામી, એટલે તમે સુઈ ના જતા, જાગજો. રાત્રે 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, અને અકુભાઈના બા તો એકદમ પથારીવશ થઈ ગયેલા, હવે તો આમ હરીફરી ના શકે, અને એકદમ કેન્સર તો એકદમ એડવાન્સ સ્ટેજમાં હતું. પણ અકુભાઈના પત્નીએ
બાપાએ અક્કુભાઈને કહેલું એટલે 5 વર્ષ સુધી એકદમ આમ સેવક ભાવે એમના સાસુની સેવા કરેલી. અને એ વખતે સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ નજીક આવતો હતો એટલે 99 સાલથી આપણે મહામંત્રનું લેખન બધું શરૂ થઈ ગયેલું એટલે મહામંત્રની પ્રમુખ સાંઈ મહારાજના વચનમાં સ્વામિનારાયણની ધૂન ચાલતી હતી. અક્કુભાઈના બા ખાટલા ઉપર સૂતા હતા અને ખાટલાની નીચે બાજુમાં બેસીને અક્કુભાઈના પત્ની એ પોતે મહામંત્ર લખતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોડી થોડી વાર એને બાને પૂછે પાણી જોઈએ છે, બીજું કંઈ જોઈએ છે. અને સામે મહારાજને સ્વામીની મૂર્તિ આમ ટીંગાળેલી હતી ને એક ધારું એના બા દર્શન કરતા હતા. બરોબર રાત્રે 11:30 થયા અને ઓરડામાં તેજ છવાઈ ગયું. એટલે આ તો એના પત્ની તો નીચું જોઈને મહામંત્ર લખતા હતા, એના બા સફાળા બેઠા થઈ ગયા અક્કુભાઈના. અને આમ હલ્યો ખાટલો ત્યાં એકદમ એના પત્ની આમ ઉપર જોયું તો એની બા એક દિશામાં આમ જોઈ રહેલા, તેજ ઓરડામાં છવાઈ ગયેલું. અને શ્રીજી મહારાજની મૂર્તિ પ્રત્યક્ષ આમ સાક્ષાત ઓરડામાં દેખાણી. અને મહારાજ એકદમ આમ મંદ મંદ સ્મિત કરતા હતા અને એકદમ સફેદ જરિયાની વસ્ત્રમાં હતા. અને એને બાઈ કીધું જો મહારાજ પધાર્યા. હવે બનેલું એવું કે આ 5 વર્ષ દરમિયાન સેવા કરતા કરતા અક્કુભાઈના પત્ની કાયમ એમના સાસુને કહેતા કે છે ને મહારાજ તમને લેવા માટે ચોક્કસ આવશે, સાંઈ બાપાએ વચન આપ્યું છે એટલે આવશે જ, પણ મહારાજ તમને લેવા માટે આવે ને ત્યારે જ્યારે વિનંતી કરજો ને કે મને દર્શન આપે. એટલે એને બાઈ કીધું જો હું વિનંતી કરીશ પછી મહારાજની ઈચ્છાની વાત છે, કારણ કે આપણા સંપ્રદાયમાં તો બધા પ્રસંગો બને છે. કોક વખત ખાલી જે દર્દી હોય જેને લેવા આવે એના દર્શન થાય, કોક વખત આખા કુટુંબને થાય, કોક વખત આખા ગામને થાય, તો જુદું જુદું હોય છે. કોક વખત સત્સંગીને ના થાય ને બિન સત્સંગીને થતા હોય છે, કોક વખત બિન સત્સંગી રહી જાય સત્સંગીઓને થતા હોય છે. આ બધું તંત્ર કેમનું ગોઠવે છે એ બે જાણે. એટલે એના બા પાસે કાંઈ વિનંતી કરતા ત્યારે બા કહેતા અને હું મહારાજની મૂર્તિના દર્શન થાય એટલે એને બાએ પ્રાર્થના કરી કે આપની ઈચ્છા હોય તો મારા અક્કુના વહુએ મારી બહુ સેવા કરી છે તો એના દર્શન આપો. તો મહારાજ એમની સામુ જોઈને એમને પણ આમ પ્રત્યક્ષ દર્શન થઈને એકદમ આભા થઈ ગયો. ઓહો મહારાજ એકદમ તેજસ્વી મૂર્તિ પણ એકદમ શીતળ શાંત તેજ, આમ સૂર્યની સામે જોઈને આપણી આંખ અંજાઈ જાય એવી રીતે અંજાઈ ના જાય, શીતળ શાંત તેજ આમ જોયું ને એકદમ મંદ સ્મિત. અને મહારાજ તો એમનું પૂરું રૂપ અને લાવણ્યતા સાથે પધારે, અક્ષરધામની મૂર્તિ એમાં દિવ્યતા કેટલી હોય, બે ભક્તો તો આમ જોઈ જ રહ્યા મહારાજની સામે. અને પછી ત્યાં બાજુથી બીજો તેજ પુંજ ખૂણેથી રામ એમના પત્ની ફરે એના બા જોયું તો પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ. અને પ્રમુખ સ્વામી મહારાજની પેલી બ્લેક બેકગ્રાઉન્ડમાં મૂર્તિ છે ને, આ તો અહીંયા આપણે બેઠેલી મૂર્તિ છે, પેલી ઊભી મૂર્તિ છે અને પ્રમુખ સ્વામી મહારાજના જમણા હાથમાં એક માળા છે અને પાછળ બ્લેક બેકગ્રાઉન્ડ છે. જોઈને મૂર્તિ આપણને બધાના ઘણા હરિભક્તોના ઘરે હોય છે. હમણાં છેલ્લા, આ તો રહસ્યની વાત, છેલ્લા 4-5 વર્ષમાં જ્યાં જ્યાં મહારાજને પ્રમુખ સ્વામી લેવા માટે ભક્તોને આવ્યા છે ને ત્યાં આ મૂર્તિને બધાને બહુ દર્શન થયા છે. બ્લેક બેકગ્રાઉન્ડના હાથમાં પેલી માળા છે ને એ માળા એ આડી ચમત્કારી મૂર્તિ છે, એટલે એના દર્શન બધાને વધારે થાય છે. તો એ સ્વામી પણ ઊભા હતા અને બંને ભક્તો આમ દર્શન કર્યા અને અક્કુભાઈના પત્નીને એકદમ યાદ આવ્યું કે હું અક્કુને દર્શન કરાવું. એટલે એના પત્ની તો દોડ્યા ફર્સ્ટ ફ્લોર ઉપર, દાદરો આમ બબ્બે દાદા ચડીને દોડ્યા. અને અક્કુભાઈ તો બિચારા જાગતા હતા, સુઈ તો નહોતા ગયા, પણ આમ ખુરશી ઉપર રાખીને વચનામૃત વાંચતા વાંચતા આમ જોગવું આવી ગયું છે, આખા દિવસનો થાક ધંધા પાણી નહોતો એટલે મોઢા ઉપર આમ ચોપડી પડી રહેલી અને આમ ઊંઘતા હતા. એટલે અક્કુભાઈના પત્નીએ દોડીને રૂમનું બારણું ખોલીને અક્કુભાઈને ખભેથી ઉઠાડ્યા, અક્કુ ઉઠો, એ બાને લેવા માટે મહારાજના સ્વામી આવ્યા. એમ બોલીને એના પત્ની તો પાછા દોડતા નીચે ગયા અને અક્કુભાઈ પણ પાછળ આમ પગ નીચે નાખીને વતના મૂકીને દોડીને નીચે પહોંચ્યા. અને અક્કુભાઈના પત્ની જેવા રૂમમાં ગયા અને મહારાજ અને સ્વામી આમ એમના બાના દેહને આમ દેહ પડી રહ્યો, આમ પડતો હતો, ઢળતો હતો અને આમ જીવને લઈને દિવ્ય તનુ આપીને જતા હોય એવા પ્રત્યક્ષ દર્શન એમના થયા. અને ઓહ મહારાજ પધાર્યા આમ બોલ્યા. ત્યાં છેલ્લા 3 દાદરા અક્કુભાઈને બાકી હતા અને નીચે આવ્યા, ત્યાં રૂમમાં કોઈ નહીં. અક્કુભાઈના પત્ની કે તમે જોયા મહારાજને? તો કે ના, બસ અહીંયા મહારાજ ઊભા હતા, અહીં સ્વામી ઊભા હતા, હમણાં જ લઈ ગયા દેહ, તમે જોયા નહીં? તો કે ના, હું એક સેકન્ડ માટે મોડો પડ્યો હોઈશ. અક્કુભાઈની પત્ની કે હું તમને કહેતી હતી કે અહીં હાજર રહો, આજે 5 વર્ષ પૂરા થાય છે અહીં, ત્યારે તમે કે હું વતનાવૃત વાંચીને આવું તે ગયું હાથમાંથી. પણ પછી બધો અગ્નિ સંસ્કારને બધી વિધિ પતાવી અને અક્કુભાઈએ સ્વામી બાપાને ફોન કર્યો અને સ્વામીને કહ્યું કે બાપા, બા તો ધામમાં ગયા અને આપે કહેલું એમ મહારાજને આપ લેવા માટે આવ્યા. સ્વામી કંઈ બોલ્યા નહીં, કારણ કે એમને તો સાહજિક છે, ઘરે ઘર જવાનું હોય છે, રોજનો કાર્યક્રમ હોય છે આ તો દેશ પરદેશમાં. એટલે સ્વામી કે સારું, એમને બહુ ભક્તિ કરી છે અને પ્રાર્થના કરીએ કે તમારી પેઢીઓમાં પણ એમ બા જેવી ભક્તિ આવે અને મહારાજ રાજી થાય, એ બધી વાતો કરી સ્વામીએ. અને પછી એમના બા ધમમાં ગયા નિમિત્તે જે સેવાઓ કરવાની હતી મંદિરમાં એ બધું પૂછ્યું સ્વામીએ બધી વાત કરીને. અક્કુભાઈ કે સ્વામી મારે એક પ્રશ્ન પૂછવો છે. બાબા કે શું? કે મારા પત્નીને મહારાજને સ્વામીના દિવ્ય દેહના દર્શન થયા મને કેમ ના થયા? સ્વામી કે એમને આજ્ઞાએ કરીને સેવા કરી હતી ને એટલે એમને દર્શન થયા, એમને આજ્ઞાથી સેવા કરી હતી ને બાની એટલે એમને દર્શન થયા. અક્કુભાઈ કે અરે હું વતના વાંચવા રહી ગયો કે
ઘરે મહારાજ ને સ્વામી આવ્યા પણ દર્શન ના થયા. પણ જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ કોલ આપીને પોતાના એવા ભક્તો હોય મહારાજના આશ્રિત એમને ધામમાં લઈ જાય છે, તો જેમ શ્રીજી મહારાજ એ ડભાણના વિપ્ર ગોવિંદરામને કોલ આપીને ધામમાં લઈ ગયેલા, એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ એ અખુભાઈના બાને કોલ આપીને એ ધામમાં લઈ ગયેલા. તો આવી રીતે પોતે ભક્તવત્સલ છે કે પોતાના એવા ભક્તો હોય એમને પોતે કોલ આપીને ધામમાં લઈ જાય છે. સાથે સાથે એ પણ સમજવાનું કે આપણા દેહની તો કદાચ આવડદા એ આપણા પૂર્વના સંસ્કાર પ્રમાણે અને પૂર્વના કર્મ અનુસાર કદાચ આવી રહી હોય, પણ ભગવાન અને સંત ઘણી વખત આપણને એક્સટેન્શન આપે કે આના 2-4 વર્ષ જો વધારે જીવાડું અને થોડી 5-15 હજાર માળા જો વધારે ફેરવી લે અને 2-5-15 પૂનમ જો તિથલ મંદિરે ભરી લે અને અભિષેક 15-25 વખત કરી નાખે તો થોડી ભક્તિ જે બાકી રહી જાય છે બધી પૂરી થઈ જાય. એવું એ જાણે કે ફરી વખત આટલી ભક્તિ માટે ક્યાં મનુષ્ય દે ફરી વખત આપો, નાનપણથી ઉછેરવાનું, સ્કૂલે ભણવા જવું, બધી માથાકૂટમાં ક્યાં પાડો, એ તો આપો એક્સટેન્શન 2-4 વર્ષનું, તો થોડી ભક્તિ બાકી છે પૂરી કરી નાખે અને દામમાં લઈ જાઓ. એટલે આ એક્સટેન્શન બહુધા બધા ભક્તિ પૂરી કરવાના જ હોય છે. થોડુંક બાકી રહી જતું હોય ને થોડુંક નિર્વાસનિક પણ રહી જતું હોય એની માટે ભગવાનને સંત જાણે એ ફરી વખત ક્યાં ને મનુષ્ય દેહ ધરાવો, પૂરું કરાવી નાખીએ, પૂરું કરાવી નાખે. એ પણ આ પ્રસંગ પરથી આપણે સમજવાનું. તો જો આવા કૃપાળુ છે, આવા દયાળુ છે, આવા ભક્તવત્સલ શ્રીજી મહારાજ હતા, એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, તો આ વિશેષતા આપણને દેખાય છે. આપણા દરેક માટે એને કેટલો અપાર પ્રેમ છે. કિશોરલાલ મશરૂવાલાએ ભગવાન સ્વામિનારાયણ માટે લખ્યું છે કે પોતે એક યોજક હોવા છતાં પણ એમની આંખમાંથી કરુણા અને પ્રેમનો ધોધ વહેતો. સ્વામિનારાયણ ભગવાન માટે કિશોરલાલ મશરૂવાલાએ આવું લખ્યું છે. એમ પ્રમુખ સ્વામી મહારાજની આંખો માટે પણ લોકોને ખૂબ પ્રેમ થાય છે. એમની આંખોમાં ખૂબ પ્રેમના અને કરુણાના લોકોને દર્શન થાય છે. ધ આઈઝ ઓફ પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીની આંખો ઉપર તો 1-3 દિવસનું પારાયણ જુદું થાય એવું છે, એવી એમની આંખો છે અદ્ભુત. એમની આંખોના કામણ પણ એવા છે અને એ દ્વારા જે પ્રસંગો બન્યા છે એની તો આખી એક પારાયણ જુદી થાય. ધ આઈઝ ઓફ પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીની આંખો, એની ઉપર આખી એક પારાયણ થાય એવી. પણ જો સ્વામીની આંખોમાં પણ જેમ કિશોરલાલ મશરૂવાલાએ ભગવાન સ્વામિનારાયણની આંખો વિશે લખ્યું છે, એમ અપાર પ્રેમનો અનુભવ આ ગાંધીનગરમાં અક્ષરધામમાં આપણે જે મલ્ટીમીડિયા શો છે હોલ નંબર 2માં, અત્યારે તો એ નીકળી ગયો ને, ત્યાં મોટું થિયેટર થાય છે અને આઈમેક્સ ત્યાં હવે પ્રદર્શિત થશે દિવાળી પછી ગાંધીનગરમાં. પણ એ ત્યાં જે મલ્ટીમીડિયા શો જેમણે બનાવ્યો પ્રોફેસર ફ્રિજ, એનો સંપર્ક આપણે થયો અને ભારત આવ્યા અને આપણી સંસ્થામાં જોયું અને સંતોને જોયા અને એક જ કપડામાં જોયા હોય ને, આ તો ઇસ્ત્રી વગરના કપડા અમે પહેરતા હોઈએ, તે પ્રોફેસર ફ્રિજ તો આવા મોટા યુરોપિયન આંતરરાષ્ટ્રીય કક્ષાના માણસ, ફિલ્મ મેકર, એમને એમ થયું કે આ સંસ્થા મારા ફિલ્મની તો ફી નહીં પણ મારા આવવા જવાનું ભાડું પણ નહીં ચૂકવી શકે એવી ગરીબ સંસ્થા લાગે, એવું એમને થયેલું. અને આ તો મલ્ટીમીડિયાને શાહ ઓફ ઈરાન માટે બનાવેલો, રોનાલ્ડ રાગન માટે બનાવેલો, ઝુલ્ફિકર અલી ભુટ્ટો માટે બનાવેલો, બહુ મોટા મોટા માણસોને મળેલા. પણ એને બધી એમની ફીની વાત કરીને કે મારી આટલી ફી થશે, આટલો ચાર્જ થશે, અને 1.5-2 વર્ષે આ શો તૈયાર થાય ત્યાં સુધીમાં 10-15 વખત ઝેકોસ્લોવાકિયાથી અમદાવાદ મારે આવવા જવાનું થાય મારી ટીમ સાથે 10-15 વખત, એનું ભાડું બધું આપણને લાગે, ત્યાં આપણને તો ચક્કર આવી ગયેલા કે આ તો નહીં પહોંચી વળાય આને. પણ મલ્ટીમીડિયા શો બનાવવો હોય તો એ પ્રોફેસર ફ્રિજ આખી દુનિયામાં નંબર 1, એટલે આપણને પાછી અંદરથી લાલચી હતી કે એ બનાવે તો જ જામે અક્ષરધામના સ્ટેટસ પ્રમાણે, અને એક બાજુ એનું કશું પોસાય એમ નહોતું આપણને એની ફી. સંતોએ બધી ચર્ચા કરી પછી કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના તમે દર્શન કરવા માટે આવો અને અમદાવાદ સ્વામી હતા અને સ્વામી પાસે મળવા માટે લઈ આવ્યા. સ્વામી સોફા ઉપર બેઠા અને પ્રોફેસર ફ્રિજને લઈને આત્મસ્વરૂપ સ્વામી અંદર એન્ટર થયા અને બાપાનો પરિચય કરાવ્યો અને સ્વામીએ પહેલી જ વાર એમની સામું જોયું અને પ્રોફેસર ફ્રિજ એક ધારી નજરે પ્રમુખ સ્વામી મહારાજની આંખ અને મુખારવિંદ સામે જોઈ રહ્યા અને પહેલું જ વાક્ય બોલ્યા કે ધેર ઇઝ ડીપ લવ ઇન ટુ હિઝ આઈઝ, એમની આંખોમાં છે ને દરેક માટે અપાર પ્રેમ છે. એ 5 જ મિનિટની મુલાકાત પ્રમુખ સ્વામી મહારાજ સાથે શરૂઆતમાં થયેલી અને બહાર નીકળીને એમને સંતોને કહેલું કે ટેલ યોર ગુરુ આઈ વિલ વર્ક ફ્રી, તમારા ગુરુને કહેજો હું ફ્રી કામ કરીશ. સંતોએ કલાકોની મિટિંગ એમની સાથે કરીને હાથ જોડીને આજીજી કરેલી કે ભાઈ સાહેબ કંઈક ઓછું કરો. એ કોઈ રીતે મેળ પડ્યો નહીં, પ્રમુખ સ્વામી મહારાજે ખાલી એમ સામું જોયું, એમની આંખોમાં જે પ્રેમનો સ્ત્રોત, એ પ્રોફેસર ફ્રિજે પ્રમુખ સ્વામીની આંખો જોઈ અને મિલિયન્સ ઓફ ડોલર્સ
આ તો આપણે અહીંયા બધા બેઠા છીએ એટલે આપણે કહેવામાં કંઈ વાંધો નહીં. એક શોના એ વખતે $2 મિલિયન ચાર્જ કરતા હતા ગુજરાત સમાચારમાં દેવેન્દ્ર પટેલ, જે અત્યારે કભી કભી કોલમ લખે છે ને ગુજરાત સમાચારમાં, એ દેવેન્દ્ર પટેલે જ્યારે ઇન્ટરવ્યૂ લીધો હતો પ્રોફેસર ફ્રીજનું અક્ષરધામ ઉદઘાટનના બીજા દિવસે, ત્યારે એમને ફી પૂછેલી કે તમે આ શાહ ઓફ ઈરાન કે રોનાલ્ડ રેગન માટે આવા શો બનાવ્યા છે 45 મિનિટના, કેટલી ફી ચાર્જ કરો છો? તો કે અપાર્ટ ફ્રોમ માય એક્સ્ટ્રા એક્સપેન્ડિચર્સ ઇટ ઇઝ $2 મિલિયન કેશ. ખાલી શોનો ચાર્જ $2 મિલિયન, એટલે $2,00,000 થયા. એટલે ઇન્ટુ રૂપીસ તમે કન્વર્ટ કરો એટલે શું થાય? 8 કરોડ રૂપિયા થાય એ શોના ચાર્જ. એ 8 કરોડ ખાલી એક જ વાર આમ નજર ફરીને પ્રમુખ સ્વામીની પ્રેમથી જોયું, 8 કરોડ ડિઝોલ્વ, ઓગળી ગયા સીધા જ. એ કેવું એ પ્રેમ! એક યુરોપિયન માણસ, એક પ્રોફેશનલ માણસ કે જે પૈસાથી જ કામ કરતા હોય, પૈસા વગર તમને ઊભા ના રહેવા દે. આ બધા ફિલ્મ મેકર્સ એવા બધા પ્રોફેશનલ માણસ હોય, પહેલાં થપ્પીઓ લઈને જવું પડે પછી તમને સાંભળે, બાકી સાંભળે નહીં, એપોઇન્ટમેન્ટ ના આપે. થપ્પીઓ જોવે ને પહેલાં તો કે બોલ તારે શું કામ છે, પછી તો કામ સાંભળે તમારું. પ્રમુખ સ્વામી એક જ વાર પ્રેમથી એમ સામે જોયું અને એ વાત કેટલી એમના હૃદયમાં ચોંટી ગઈ હશે કે અક્ષરધામના ઉદઘાટન પછી યોગી શતાબ્દી મહોત્સવમાં ચાલુ ઉત્સવે બીજા દિવસે જ્યારે સ્ટેજ ઉપરથી વિદાય લેતા હતા, સવારે બાપાની પૂજામાં બેઠા હતા અને બાપાએ પૂજા પછી એમને બોલાવીને પ્રોફેસર ફ્રીજને મોટો હાર પહેરાવ્યો અને ખૂબ ધબ્બા માર્યા, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સ્વામી કે સાહેબને કહો બોલે, અને પોતે બોલી નતા શક્યા આમ તૂટતા અવાજે બોલતા હતા. પણ આ પ્રસંગની સ્મૃતિ એ વખતે એમણે કરી કે વેન આઈ ફર્સ્ટ મેટ પ્રમુખ સ્વામી એન્ડ લુક્ડ ડીપ ઇન ટુ હિઝ આઈઝ આઈ એક્સપિરિયન્સ પ્રોફાઉન્ડ લવ. પહેલી વખત હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, એમની આંખોમાં મેં જોયું તો અપાર પ્રેમનો મને અનુભવ થયો. આઈ વિલ નોટ ફોગેટ ધોઝ આઈઝ ઇન માય લાઈફ. એ આંખો હું ક્યારેય ભૂલી નહીં શકું. એ એમને પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેલું. તો જો જેમ કિશોરલાલ મશરૂવાલાએ ભગવાન સ્વામિનારાયણની આંખો માટે લખ્યું છે કે એક યોજક હોવા છતાં પણ એમની આંખોમાં કરુણા અને પ્રેમનો ધોધ વહેતો, પોતાના ભક્તો સાથે વાતો પ્રેમથી કરતા હો ત્યારે આટલો બધો પ્રેમ એમના અંતરમાં રહેતો, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એમના અંતરમાં પણ આટલો બધો પ્રેમ છે અને એ ભક્તોને અનુભવ થાય છે. તો જો આવા ભક્તવત્સલ શ્રીજી મહારાજ હતા, આવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, અને એટલે જ એ ભક્તવત્સલપણાના દાવે જ આપણા બધાના અંતરમાં પણ સત્સંગની દ્રઢતા દિન પ્રતિદિન વધતી જાય છે અને આપણા અંતરમાં પણ બધાને એ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ દ્રઢ કરવાની પ્રેરણાઓ એ સતત મળતી રહે છે. સાથે સાથે આ વ્યક્તિત્વનું એક બીજું પાસું એ પણ આજે આપણે સમજીએ કે શ્રીજી મહારાજની મૂર્તિનું જેવું એક ચુંબકીય આકર્ષણ હતું, મેગ્નેટિક અટ્રેક્શન હતું, કે એકવાર શ્રીજી મહારાજને કોઈ જોવે એમને ભૂલી ના શકે, એકવાર શ્રીજી મહારાજને સાથે કોઈ વાત કરે એમને કોઈ ભૂલી નહોતું શકતું, એમ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિનું પણ એક ચુંબકીય આકર્ષણ છે. ઇટ્સ અ મેગ્નેટિક અટ્રેક્શન. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને જોવે લોકો એમને ભૂલી નથી શકતા, એકવાર પ્રમુખ સ્વામી સાથે વાત કરે લોકો ભૂલી નથી શકતા. મોટા મોટા IAS ઓફિસર્સ હોય, બેંકના મેનેજર્સ હોય, મોટી મોટી કંપનીના CEOs, MDs, ચેરમેન્સ હોય, મોટા પબ્લિક સેક્ટરમાં પોતે બેઠા હોય, ગમે તે વ્યક્તિ હોય, બુદ્ધિશાળી હોય, આવડતવાળા હોય, ટેલેન્ટેડ હોય, સંગીતકાર હોય, પણ એકવાર પ્રમુખ સ્વામી મહારાજને મળે એનું અંતર ભેદાઈ જાય છે કે આ વ્યક્તિ જુદી છે. એકવાર પ્રમુખ સ્વામી સાથે વાતચીત કરે અને એનું અંતર કબૂલી લે કે આ વ્યક્તિ કોઈ અસાધારણ વ્યક્તિત્વ ધરાવે છે, હી ઇઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી ડિવાઇન પર્સનાલિટી, કે એક અદ્વિતીય દિવ્ય વિભૂતિ એ પ્રમુખ સ્વામી મહારાજ છે, એવું લોકોને એકવાર એમને મળે અને એવું થઈ જાય છે. કારણ કે શ્રીજી મહારાજે પોતે એ ભગવાન અને સંતના આ ઐશ્વર્ય વિશે વડતાલના 10મા વચનામૃતમાં પોતે વાત કરી છે કે ભગવાન અને સંત જ્યારે પૃથ્વી ઉપર અવતરણ કરે, એટલે કે મનુષ્ય દેહ ધારણ કરે, ત્યારે દેખાતા હોય તો આપણી જેવા જ, એ બોલે, ચાલે, ઉઠે, બેસે, હરે, ફરે, ખાય, પીવે, આપણા જેવું જ હોય. પણ મહારાજ કહે છે વડતાલના વચનામૃતમાં કે એ મૂર્તિમાં સહેજે એવું આકર્ષણ રહ્યું હોય કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના એકવાર દર્શન કરે તો એના ઇન્દ્રિયો અંતકરણ પોતાની મૂર્તિમાં એ ખેંચી લે. શ્રીજી મહારાજે આ વાતને સમજાવતા ત્યાં એક દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજ પોતે કહે છે કે જેમ બીજો કોઈ પથ્થર હોય અને ચમકપાણ પણ એક પથ્થર છે, પણ એ ચમકપાણમાં એવું ઐશ્વર્ય રહ્યું છે, મેગ્નેટ, એમાં સહેજે એવું ઐશ્વર્ય રહ્યું છે કે લોખંડ કોઈ એનાથી નજીક આવે તો એ તરત એ લોખંડને આકર્ષી લે. એટલે ચમકપાણ દેખાય છે તો બીજા પથ્થર જેવો જ, પણ એમાં જુદું ઐશ્વર્ય રહેલું છે, એ લોખંડને આકર્ષી શકે છે.
આ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને સંત પણ જેમ ચમકમાં સામાન્ય પથ્થર જેવો દેખાય છે એમ આપણી જેવા જ દેખાય છે, પણ એ મૂર્તિમાં એવું દૈવત રહેલું છે કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે એના ઇન્દ્રિયો અને મન એ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. તો શ્રીજી મહારાજની મૂર્તિમાં એવું દૈવત હતું, આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં પણ આપણને એવું દૈવત દેખાય છે. શ્રીજી મહારાજ એક વખત ઉત્તર ભારતમાં વિચરણ કરતા, ઉત્તર ગુજરાતમાં વિચરણ કરતા હતા અને એમને તે વખતે જાળા થઈ ગયેલા. તે પોતે આમ તે જાળે ફરીને પાછા આવતા હતા સ્નાન કરીને નદીએ, અને મહારાજ ચાલતા હતા, સાથે સાથે બે ચાર સંતો અને હરિભક્તો હશે. દૂરથી ત્રણ બ્રાહ્મણો જતા હતા અને ત્રણ બ્રાહ્મણોએ દૂરથી શ્રીજી મહારાજને જોયા. એ ઓળખતા નહોતા કે આ સ્વામિનારાયણ ભગવાન છે. ત્રણે ત્રણ બહુ વિદ્વાન બ્રાહ્મણ હતા, એમાંના એક તો એ પોતે ચાર વેદના ભણેલા હતા. અને ત્રણેય શ્રીજી મહારાજને દૂરથી ચાલતા જોયા, લગભગ 30-35 મીટર દૂરથી, એટલે 100 ફૂટ દૂરથી ત્રણેયના પગ થંભી ગયા, ઊભા રહી ગયા. એમાં જે વિદ્વાન બ્રાહ્મણ હતા ચાર વેદના ભણેલા, એમણે કહ્યું કે આ ચાલ કોઈ સામાન્ય મનુષ્યની ચાલ નથી, આ બહુ દૈવી ચાલ છે, કોઈ અવતારી પુરુષ છે એની આ ચાલ છે, સામાન્ય માણસ આટલી લાવણ્યતાથી ચાલી ના શકે. ત્રણેય જણાને એમ થયું કે આ ચાલ કોઈ અદ્વિતીય છે. ત્રણેય જણા ચાલતા ચાલતા નજીક આવ્યા શ્રીજી મહારાજની પાસે અને મહારાજને પગે લાગ્યા. મહારાજ ઊભા રહ્યા અને ત્રણેય હાથ જોડીને પોતાની ઓળખાણ આપી કે અમે અહીંયા ઉત્તર ગુજરાતના અહીંના બ્રાહ્મણ છીએ, પણ આપની ચાલ જોઈને એમ લાગે છે કે આપ કોઈ દેવી પુરુષ છો, કોઈ સામાન્ય પુરુષ નથી. ત્યારે સાથે કોઈ સંતો તેમણે કહ્યું કે તમે સ્વામિનારાયણ વિશે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા? તો કે હા, કોક વખત અમે એવું સાંભળ્યું છે કે કોક સ્વામિનારાયણ ત્યાં કાઠિયાવાડમાં પ્રગટ થયા છે, પણ બીજી કોઈ વાતો અમને ખબર નથી. તો કે આ સ્વામિનારાયણ છે. તો કે ઠીક, પણ કે એમની ચાલ છે દેવી ચાલ છે, આ કોઈ સામાન્ય પુરુષ નથી. સંતો કે ભગવાન સાક્ષાત છે, પછી જુદી જ ચાલ હોય ને, સામાન્ય મનુષ્ય કરતાં જુદા ચાલે, દેખાય આપણને એના જેવું જ, પણ હવે આ તો વેદના ભણેલા હતા બ્રાહ્મણો અને વિદ્વાન હતા તે પારખી શક્યા. ત્રણેય શ્રીજી મહારાજને હાથ જોડીને કહ્યું કે અમારે તો તમારી પાસે જ રહેવું છે, તમે સાક્ષાત પુરુષ છો એટલે અમને તમારા સાનિધ્યમાં રાખો. તે મહારાજ ચાલતા ચાલતા આમ ચપટી વગાડતા કે અમારી સાથે રહેવું હોય ને તો આ લોકોની જેમ રહેવું પડે, સાધુ થઈને એમ આ લોકોની જેમ રહેવું પડે. ત્રણેય ત્રણે હાથ જોડે મહારાજ અત્યારે તૈયાર. મહારાજ કે ચાલો અમારી સાથે. તે ઉતારે ગયા. નિત્યાનંદ સ્વામીને કીધું કે આ લોકોને ચાંદલા બાંદલા કરો, પછી હું કાનમાં મંત્ર આપી દઉં. તે ત્રણેયને દીક્ષા આપી દીધી શ્રીજી મહારાજે, અને ત્રણેય સાધુ થઈ ગયા. શ્રીજી મહારાજની ચાલ જોઈને સાધુ થયેલા, એમાં જે ત્રણમાંથી જે અતિ વિદ્વાન ચાર વેદના ભણેલા બ્રાહ્મણ હતા એ દિનમણિ શર્મા ઉર્ફે નિત્યાનંદ સ્વામી પોતે. આટલા વિદ્વાન બ્રાહ્મણ શ્રીજી મહારાજની ચાલ જોઈને સાધુ થયેલા. એ તો કોક એને ચાર વેદની કથા કરવા જાય તો સામે કથા કરે કે નહીં, કોઈ એને ભગવાનનો મહિમા સમજાવવા જાય સામે ભગવાનનો મહિમા એ સમજાવે કે નહીં. શાસ્ત્રાર્થ કરવા જતા ત્યારે આખું ગાડું ભરીને શાસ્ત્ર લઈને ભેગા જતા હતા. તે અમદાવાદમાં બરોડામાં બધી જગ્યાએ મોટા મોટા શાસ્ત્રકારો બધા વિદ્વાનો એ બધા ડઘાઈ જતા હતા કે નિત્યાનંદ સ્વામી સામે છે. ઇફ સચિન તેંડુલકર ઇઝ પ્લેઈંગ વી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સામેની ટીમમાં જો સચિન હોય તો આપણે રમવું નથી, એમ કે જો સામે રમવામાં શાસ્ત્રાર્થમાં નિત્યાનંદ સ્વામી હોય ને તો આપણે શાસ્ત્રાર્થ નથી કરવો. અમદાવાદમાં તો બધા વિદ્વાન બ્રાહ્મણો 25 ભેગા થયેલા, સ્વામિનારાયણ તો અવૈદિક ધર્મ ચલાવે છે ને, શિક્ષાપત્રી અવૈદિક છે ને, મહારાજ નિત્યાનંદ સ્વામી કે જાઓ જરા જઈ આવો. તો નિત્યાનંદ સ્વામી એક ગાડામાં બેઠા અને એક ગાડામાં આખો સામાન ચાલે એમનો. તે બધાએ જોયું કે નિત્યાનંદ સ્વામી આ ઊભા થઈને પોટલા બોટલા બધું ચોપડા નાખીને ભાગ્યા. તે પેલો સુબો કે કિધર જાતે હો, કિધર જાતે હો, કે શાસ્ત્રાર્થ કરો, સ્વામિનારાયણ અવૈદિક, શિક્ષાપત્રી અવૈદિક, હમકો સમજાતે હો તો એ શાસ્ત્ર મેં સબકો સમજાવો. મતલબ બ્રાહ્મણો કે નહીં નહીં, હમ તો સસ્સા મારને કા સામાન લેકે આયા થા, યે તો સિંહ આયા, અમને તો અમે તો સસલું મારવાનો સામાન લઈને ભેગા કરીને બેઠા છે, ના તો સિંહ આવે છે. એવા નિત્યાનંદ સ્વામી પ્રકાંડ વિદ્વાન હતા. એ શ્રીજી મહારાજને શું આમ ચાલ જોઈને સાધુ થઈ ગયેલા. એક ઉપદેશનો એક શબ્દ નહીં, તમે સાધુ થાય એમ મોઢે કીધેલું પણ નહીં, ઉપદેશ પણ નહીં, સામું પણ નહોતું જોયું, ચાર આંખ ભેગી પણ નહોતી થઈ, ચાલ જોઈને પોતે સાધુ થઈ ગયેલા. કેવી દિવ્યતા હશે મહારાજની મૂર્તિમાં. નંદ પરમહંસોએ બધા પદો બનાવ્યા છે અને એમાં લખ્યું છે કે ચટકનથી ચાલ છે પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે દોડે ત્યારે માંડ પુગાય. આ મહારાજની ચાલ વિશે લખાણું છે. ચટકનથી ચાલ છે પોતે સહેજે ચાલ્યા જાય. આદર્શ ચાલ એને કહેવાય કે નીચેથી પગ ચાલે અને ઉપર અપર પાર્ટ ઓફ ધ બોડી હોય ને, અપર હાફ, કેડથી ઉપરનો ભાગ એકદમ સ્થિર લાગે. એ તમે વિડીયો ઉતારી હોય ને વ્યક્તિને તો ઊભો ને એવું લાગે, પણ નીચેથી ચાલતો હોય જેમ પાણીમાં બતક ચાલે છે ને તો ઉપરથી સ્થિર લાગે, નીચેથી એના પગ
બહુ સ્પીડમાં ચાલતા હોય એ આદર્શ ચાલ કહેવાય. અને ઘણા તો આપણે ફાસ્ટ ચાલવા જઈએ ને તો કોકડી જો ઝઘડતા જતા હોય ને એવા લાગે હમ કરતા જતો હોય ને, ઉપર ને નીચે ને ખભા ને બધું હલતો હોય. ઘણાને તબલા વગાડતા હોય તો બહુ સોબર તબલા વગાડતા હોય, આદર્શ તો આમ ખાલી વ્રિસ્ટ મુવમેન્ટ આવે, બહુ તો એલ્બો મુવમેન્ટ આવે આટલી. પણ ઘણા તો આમ તબલા વગાડે ને આમ ધબળા ઉપર આમ ચઢીને વગાડતા હોય ને એવી રીતે વગાડે. અમારા રાજેન્દ્ર સ્વામી છે અમદાવાદમાં, રાહુલ સ્વામી છે, તબલા વગાડે ને તો તમે આમ ખુશ થઈ જાઓ, એની જે ફિંગર મુવમેન્ટ છે વ્રિસ્ટ મુવમેન્ટ અને આટલું જ ફરતું હોય, તમે આટલી વિડીયો ઉતારો ને તો એમ લાગે કે કંઈ કરતા જ નથી, આમાં બેઠા જ સભા પણ તબલા વાગતા હોય. એટલે આ બધી એમ સોબર રીત છે. તો શ્રીજી મહારાજે આમ એવી ચાલ હતી એ મહારાજ કે રેમ્પ વોક કરવા નતા ગયેલા, બધા મોડલો ચાલે છે ને એમ મોડલિંગમાં બધા રેમ્પ વોક કરે છે ને, એમ રેમ્પ વોક નહોતું કર્યું શ્રીજી મહારાજે, પણ એ ચાલ હતી શ્રીજી મહારાજની, ચટકનથી ચાલ છે, પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, દોડે ત્યારે માંડ પુગાય. એમ પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે કે 35 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજની ભેગો ને ભેગો ફર્યો છું. જેમ પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડામાં ફર્યા છે ને, એમ વિવેક સાગર સ્વામી પણ ભેગાને ભેગા 18,000 ગામડામાં ફર્યા છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજે 2,00,000 ઘરોમાં પધરામણી કરી, જેમ વિવેક સાગર સ્વામી ભેગી જ પધરામણી કરી. એ કે પ્રમુખ સ્વામીના પડછાયાની જેમ 35 વર્ષ ભેગો ચાલ્યો છું, પણ જ્યાં જ્યાં નંદ પરમહંસોએ શ્રીજી મહારાજના ચાલની વાતો કરી છે એ ચાલનો અનુભવ મેં પ્રમુખ સ્વામી મહારાજમાં કરેલો છે. એ વિવેક સાગર સ્વામી કહે છે, એક ઘરેથી પધરામણી કરીને બહાર નીકળ્યા હોય અને એ તો ફટ દઈને બીજા ઘરમાં પેસીને દીવો પ્રગટાવીને આરતી ઉતારવા માંડે, ત્યારે તો માંડ અમે ઘરની બહાર નીકળીને મોજડી હરખી કરતા હોઈએ, ત્યારે તો બીજા ઘરમાં પેસી જાય પ્રમુખ સ્વામી. અને જો એમના વોકિંગના દર્શન કરવા માટે આપણે જઈએ છે ને, અને આપણે બધા એમના વોકિંગના દર્શન કરે, કેટલી આમ સોબર ચાલ છે, તમે સ્વામીને ચાલતા જુઓ ને તો તમને લાગે કે આ કોઈ દેવી પુરુષની ચાલ છે. પણ વિવેક સાગર સ્વામીએ વાત કરે છે કે મહારાજની ચાલ વિશે જે જે કંઈ લખાણું છે, નંદ પરમહંસોએ જે વર્ણન કર્યું છે, એ ચાલ આપણને પ્રમુખ સ્વામી મહારાજની પણ દેખાય છે. તો જો ભગવાન અને સંતની મૂર્તિમાં એવું સહેજે આકર્ષણ રહ્યું હોય કે એમની દરેક ક્રિયા એવી દિવ્ય હોય, નાનામાં નાની ક્રિયા કોઈ લટકું કરે તો પણ એ મૂર્તિમાં એવી દિવ્યતા છે. આ વખતે જ ફૂલદોલના ઉત્સવમાં બધાને અનુભવ થયો હશે, તમારામાંથી કેટલા વખતે ફૂલદોલ ઉત્સવમાં સારંગપુર આવેલા, જો ઘણા હરિભક્તો આવેલા. આ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ફૂલદોલની સભામાં આવવાનું એમને જરા મોડું થઈ ગયેલું, લેટ આવેલા, અને બધી સભા અડધી ઢીલી બેઠેલી ને આમ પલોઠી બદલતા હતા, લોકો આ હાથ આમ કરે ને પછી આ હાથ આમ કરે ને બગાસા ખાઈને આળસ ખાતા બધું કરતા હતા. સદગુરુ સંતો બિચારા બધા પ્રવચન કરતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ સ્ટેજ ઉપર આવ્યા, રોયલ એન્ટ્રી થઈ એકવાર, અને આ બાજુથી અંદર ચાલતા ચાલતા આવ્યા, સ્ટેજની સામે આમ ઊભા રહ્યા, અને પછી આમ 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 દર્શન આપતા હતા, આમ 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 ઊભા રહ્યા થોડીક વાર, અને 2 વાર હાથના આમ લટકા કર્યા ત્યાં તો આખી સભામાં મોજું ફરી વળ્યું. સદગુરુ સંતો અને બધા વ્યવસ્થાપકો બધા ક્યારની સભા સંચાલનનું અરખું ગોઠવતા હતા જાહેરાત કરી કરીને, પણ 2 વાર આમ તાલી પડીને 2 વાર લટકા કર્યા ત્યાં તો આખી સભા ઉપર કંટ્રોલ આવી ગયો, આખી સભા સ્થિર થઈ ગઈ, ગોઠવાઈ ગઈ, કીર્તનમાં જોડાઈ ગઈ, પછી પોતે બેસી ગયા, સભા ગોઠવી નાખી 1 સેકન્ડમાં, અને બધા ભેગા થઈને મંડેલા તો ગોઠવાતી નહોતી 100 સંતો. એ મૂર્તિનું દૈવત જુદું છે, એનું આકર્ષણ જ જુદું છે, કે એ મૂર્તિમાં મહારાજ કહે છે સહેજે એવો ચમક રહ્યો છે કે જે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે એમના ઇન્દ્રિયો અંતઃકરણ એમાં ખેંચાઈ જાય છે, પછી એ એમને ભૂલી શકે નહીં કોઈ દિવસ. પ્રમુખ સ્વામી મહારાજ 1984 સાલમાં લંડન પધારેલા, અને એ વખતે આમ જાહેર સભામાં હોલમાં એક વખત કથા કરતા હતા, બહાર પાર્કિંગ લોટમાં બધી ગાડી હરિભક્તોએ પાર્ક કરી હોય, ગુણભાવીઓ અને બધાએ, ત્યાં થોડા સ્વયંસેવકો પાર્કિંગની સેવામાં હતા, એટલે બહાર એક સ્પીકર મૂકી રાખેલું કે સંતોની કથા વાર્તા કાર્યક્રમ અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ બધા સ્વયંસેવકોને સાંભળવા મળે, બહાર સેવા કરતા કરતા પણ લાભ મળે. ત્યાં બાજુમાં ટેનિસ કોર્ટ હતો, એની કોમન પાર્કિંગ હતું, આ હોલ અને કોર્ટનું પાર્કિંગ કોમન હતું. એક વ્હાઈટ બ્રિટિશર, બ્રિટિશ માણસ દોડ્યો, એને ગાડીનું આમ પાર્ક કરી અને ગાડીમાંથી આમ બહાર નીકળ્યો અને સ્પીકરમાંથી પ્રમુખ સ્વામી મહારાજનો અવાજ સાંભળ્યો અને ઊભો રહી ગયો એકદમ, અને આમ સ્પીકરની સામે જોઈ જ રહ્યો હોલ તરફ, અને આમ બોલી ગયો અંતરથી કે વોટ અ સ્વીટ વોઇસ, શું મધુર અવાજ છે કે. અને પછી એ ચાલતા ચાલતા હોલ તરફ નજીક આવ્યા એ ભાઈ, અને આપણા સ્વયંસેવકો ઊભા હતા એક જ ડ્રેસ પહેરીને, એમને પૂછ્યું કે સમ પ્રોગ્રામ ઇનસાઇડ, અંદર કંઈ કાર્યક્રમ ચાલે છે, એટલે સ્વયંસેવકો આખી ડિટેલમાં વાત કરી કે આવી રીતે અમારા ગુરુ છે, ભારતથી આવ્યા છે અને અત્યારે સભા કાર્યક્રમ ચાલુ છે અને અત્યારે પોતે આશીર્વાદ આપે છે. તો આ વ્યક્તિ બોલ્યા કે હી હેઝ અ વેરી સ્વીટ વોઇસ, એના અવાજ છે ને બહુ મધુર છે, કર્ણપ્રિય અવાજ છે એમનો. અને પછી કે આઈ વોન્ટ ટુ સી હિમ, હું અંદર જઈ શકું, ખાલી હિન્દુઓ માટે છે કે બીજા જઈ શકે? અમારા સ્વયંસેવક ના ના બધા માટે જ, આવો ને દર્શન થાય એને. એ તો હોલમાં અંદર લઈ આવ્યા અને સ્વામી તો આમ બેસીને સભામાં માઇક ગોઠવાયું હતું, આ રીતે આશીર્વાદ આપતા હતા, સ્વામીને આમ જોયા અને સ્તબ્ધ થઈ ગયો.
પછી ચાલતા ચાલતા નજીક આવ્યા, નજીક જોયા તો આમ ભાવ વિભોર થઈ ગયો કે ઓહો શું આમ સ્વામીનું મુખારવિંદને આંખો, એટલા ભાવ વિભોર થઈ ગયા. દોડ્યો પાછો હોલની બહાર અને સીધા ગાડીમાં જઈ ગાડીનું બારણું ખોલી અંદરથી કેમેરો લઈ આવ્યો, મોટો કેમેરો હતો આટલો મોટો, અને લઈને સીધો સભામાં આવ્યો. સભાની આમ સન્મુખ આવીને પ્રમુખ સ્વામી મહારાજના ફોટોગ્રાફ પાડવા માંડ્યો. તે વિવેક જીવન સ્વામી 84માં બાપાની સાથે હતા, દુભાસિયા તરીકે સભામાંથી ઊભા થયા અને એમને કીધું કે આમ ટપલી માં બાજુમાં લઈ ગયા અને એમને સમજાવ્યું બધું કે આ સભા છે, એની મર્યાદા હોય, બધા દર્શન કરતા હોય, અત્યારે એમના બ્લેસિંગ્સ આશીર્વાદ ચાલુ છે, તમારે ફોટા પાડવા હોય તો પછી તમે ફોટા પાડજો. એ કે નો વે, અત્યારે જ મારે એમના ફોટા અત્યારે જ પાડવા છે. અત્યારે જ્યારે બોલે છે ને ત્યારે એમની આંખોમાં જે પ્રેમનો પ્રવાહ વહે છે ને, હિઝ આઈઝ આર એક્સ્ટ્રીમલી લવિંગ, એમની આંખો છે ને અત્યંત પ્રેમાળ છે એન્ડ વેરી એક્સપ્રેસિવ, અત્યંત પ્રભાવશાળી એમની આંખો છે. મને અત્યારે એમના આંખના ફોટોગ્રાફ પાડવા છે. હું એમના મુખારવિંદના ફોટોગ્રાફ તો પછી પાડીશ, પણ મારે એમની આંખના ફોટોગ્રાફ પાડવા છે. તે આંખના ફોટોગ્રાફ 3 રોલ ભરીને એમને ફોટોગ્રાફ પાડ્યા સભામાં. આમ તો સ્વામી ચાલુ સભા આમ આમ જુએ ને તો આમ ફોટોગ્રાફ પાડ્યા કરે. પછી વિવેક જીવન સ્વામીએ આવું એને કીધું કે મારે ફોટોગ્રાફ પાડવા જ છે. એટલે વિવેક જીવન સ્વામી એમ થયું કે પૂછીએ તો ખરા કોણ છે, એમ કોઈ સામાન્ય હોય તો આપણે કહી દઈએ કે થોડી વાર પછી આવજો, કોઈ વિશેષ કોઈ વ્યક્તિ હોય તો એને સમજાવી દઈએ થોડો. એને પૂછ્યું કે મે આઈ હેવ યોર ઇન્ટ્રોડક્શન, એટલે કે તમે આમ કોણ, તમારો પરિચય હું મેળવી શકું. ખિસ્સામાંથી એને કાર્ડ કાઢ્યું, પીટર સ્નોડન, ચીફ ફોટોગ્રાફર BBC, બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનો ચીફ ફોટોગ્રાફર. સભાના અંતે વિવેક જૈન સ્વામી બાપાની ઓળખાણ એમને, એટલે એમને બાપાની ઓળખાણ કરાવી, સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યા, એમને સ્વામી બાપાનો આમ પગનો સ્પર્શ કર્યો અને માથે ચડાવ્યું. પછી નીકળતી વખતે વિવેક જૈન સ્વામીને કે આઈ હેવન્ટ સીન સચ આઈઝ ઇન માય લાઈફ, આવી આંખો મેં મારા જીવનમાં જોઈ નથી. પછી એણે કીધું કે BBC નો ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર હું 18 વર્ષથી છું, દુનિયાના 200 પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરની ફોટોગ્રાફી મેં કરી છે, પણ આવી પ્રભાવશાળી આંખો મેં મારા જીવનમાં જોઈ નથી. એણે કીધું કે દુનિયાના 500 જેટલા એક્ટર અને એક્ટ્રેસીસના ફોટોગ્રાફ મેં પાડ્યા છે, એની લાઈફ પ્રોફાઇલ મેં બનાવી છે, પણ આટલી પ્રેમાળ અને આટલી પ્રભાવશાળી આંખો મેં મારા જીવનમાં જોઈ નથી, અને આ આંખોનું પ્રદર્શન મારી ચર્ચમાં હું ગોઠવીશ. ચર્ચમાં સન્ડે રવિવારે પ્રાર્થનામાં આવતા બધા ક્રિશ્ચિયન્સ અમારા એને હું દેખાડીશ કે જો તમે આવી પ્રેમાળ આંખો કોઈ દિવસ જોઈ નહીં હોય. મારા પાદરીઓને હું મારું આ પ્રદર્શન દેખાડીશ ને કહીશ કે એક સંતની આંખમાંથી કેટલો પ્રેમ અને કરુણાનો ધોધ વહેવો જોઈએ, એની આંખો કેવી પ્રેમાળ ને કરુણામય હોવી જોઈએ. આ એક હિન્દુ મંક એટલે કે હિન્દુ સાધુની એક આંખો છે, તમે જુઓ. અને લિટરલી એમણે 2 રવિવાર પછી પ્રમુખ સ્વામી મહારાજની આંખોનું એક પ્રદર્શન એ ચર્ચમાં ગોઠવ્યું, ઇંગ્લેન્ડની ચર્ચમાં, અને ત્યાં બધાએ જોયું અને એમના પાદરીઓને પકડીને લઈ આવ્યા કે જો આ સંતની આંખો આવી હોય, આવી કરુણા અને આવો પ્રેમ સંતની આંખોમાંથી વહેવો જોઈએ. અને પછી 88 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ફરી વખત જ્યારે લંડન પધાર્યા અને એને ન્યૂઝપેપરમાં વાંચ્યું કે પ્રમુખ સ્વામી ઇઝ લંડન, પાછે મળવા માટે આવેલા પીટર સ્નોડન, બાપાને મળ્યા, આલ્બમ જેમાં પ્રમુખ સ્વામી મહારાજની આંખોના ફોટોગ્રાફ પાડેલા એ આલ્બમ ઉપર બાપાના આશીર્વાદ પણ લખાવડાયા અને બાપાએ આશીર્વાદ પણ લખી આપ્યા અને સહી પણ કરી આપી. અને અત્યારે જ્યારે જ્યારે બાપા લંડન જાય ત્યારે અવશ્ય સ્વામીના દર્શન કરવા માટે કાયમ આવે, કાયમ બાપાના આશીર્વાદ લેવા માટે આવે. તો જો સ્વામીની આંખો, પહેલાં તો અવાજ, પ્રમુખ સ્વામી મહારાજનો અવાજ જોઈને છેક પાર્કિંગમાંથી ખેંચાતા ખેંચાતા અંદર આવ્યા, અને પછી મુખારવિંદની આંખો જોઈ ઢળી ગયા, અને એ પણ સામાન્ય માણસ નહીં, ચીફ ફોટોગ્રાફર BBC, દુનિયાના 200 જેટલા પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરના ફોટોગ્રાફ જેને પાડેલા છે, 500 જેટલા એક્ટર અને એક્ટ્રેસીસના ફોટોગ્રાફ જેને પાડેલા છે, એ વ્યક્તિએ કીધું કે આટલી પ્રેમાળ અને આવી એક્સપ્રેસિવ એટલે કે પ્રભાવશાળી આંખો મેં જોઈ નથી. તો જો ભગવાન અને સંતની મૂર્તિને વિશે સહેજે એવું દૈવત રહેલું હોય, દેખાય આપણા જેવા જ, બોલે ચાલે ઉઠે બેસે હરે ફરે ખાય પીવે માંદાય પડે, બધું આપણા જેવું જ તંત્ર ચાલતું હોય, પણ એ દિવ્ય છે. માંદા પડે ને તો પ્રમુખ સ્વામી મહારાજના છેલ્લા 20-25 વર્ષનો રેકોર્ડ તમે તપાસો કે જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી માંદા પડ્યા છે ને જે જે ડોક્ટર એમની ટ્રીટમેન્ટ કરી છે ને બધા સત્સંગી થઈ ગયા છે. તે ઘણી વખત માંદા એની માટે પડતા હોય, કોકને સત્સંગીત કરવાના હોય કે નહીં, કોકને કથાએ કરીને કરે, કોકને આશીર્વાદ આપીને કરે, કોકને ઐશ્વર્ય વાપરીને કરે, કોકને પોતાના સંતો દ્વારા કરાવડાવે, હરિભક્તો દ્વારા કરાવડાવે, કાર્યકરો દ્વારા કરાવે, અને કોકને માંદા પડી નહીં કરાવડાવે, એ બધી એમની રીત હોય. એમ્સમાં બીમાર પડી રહ્યા તો એ સિદ્ધાર્થભાઈ અલગભાઈ બધાને સત્સંગ થઈ ગયો, ઇન્ટરેસ્ટી થઈ ગયા છે સંસ્થાના. અમેરિકન બાયપાસ કરાયું તો ડોક્ટર સુબ્રમણ્યમ, આમ તો નાસ્તિક કહેવાય, કર્મયોગમાં જ માને, પણ પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને એમની સ્થિતિ જોઈ દર્શન કર્યા, અને ડોક્ટર સુબ્રમણ્યમ લેનોક્સિલ હોસ્પિટલને એક લેજન્ડ, એક દંત કથા સમાન વ્યક્તિ કહેવાય,
5000 નો સ્ટાફ આ ડોક્ટરના આધારે જીવે છે ન્યુયોર્કમાં. દુનિયાના પ્રથમ 3 ઓપન બાયપાસ સર્જનમાં એમનું નામ છે. પણ બાપાનું ઓપરેશન કર્યું અને એટલા ભાવ વિભોર થઈ ગયા અને આજે સત્સંગી થઈ ગયા છે. તો જો આ એમની દિવ્યતા રહેલી છે. ઓપરેશન થિયેટરમાં પ્રમુખ સ્વામી મહારાજ સૂતેલા અને એમને પ્રમુખ સ્વામી મહારાજના દેહનો સ્પર્શ કર્યો અને આખા શરીરમાં ઝણઝણાટી આવી ગઈ. આ ઝી ટીવી ઉપર 170 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટમાં ડૉક્ટર સુબ્રમણ્યમનો હમણાં 3 વર્ષ પહેલાં ઇન્ટરવ્યૂ હતો અને પ્રશ્ન એમને પૂછાયો. 170 દેશોમાં લાઈવ ટેલિકાસ્ટ હતું, હા, જીવંત પ્રસારણ. અને ડૉક્ટર સુબ્રમણ્યમને પ્રશ્ન પૂછ્યો કે તમે અત્યાર સુધીમાં 10,000થી પણ વધારે બાયપાસ સર્જરી કરેલી છે. રોજ ઉઠીને લગભગ 12-15 બાયપાસ કરે છે છેલ્લા વર્ષોથી. અને એ તો ખાલી આટલી જ વિધિ કરે છે, અહીંથી નસ કાઢીને અહીં નાખી દેવાની. એ જાય સવારે 8 વાગે હોસ્પિટલમાં, એટલે પેલા ડૉક્ટર હોય ટેબલ ઉપર પેલા સુડાવીને બધું છાતી ચીરીને પોરી કરીને હૃદય બહાર કાઢીને તૈયાર જ રાખ્યું હોય. વચ્ચેનું કામ જ ખાલી એમને કરવાનું, બીજી બધી હજામત નહીં કરવાની એમને. એક અક્ષરને માણસે એક ઓપરેશન થિયેટરમાંથી એ પૂરું કરી દે, પછી ટાંકા લેવાય ના ઉભા રહે, તરત બીજા ઓપરેશન થિયેટરમાં જતા રહે. ત્યાં પણ પેશન્ટને સુડાવીને એમની ટીમ ડૉક્ટર બીજી હોય, એ લોકો બધું તૈયાર રાખ્યું હોય. અમને ખાલી વચ્ચેની જ વિધિ કરવાની 15 કલાકની. પણ લાખો રૂપિયા એક ઓપરેશનને ચાર્જ કરે છે. પણ એમના હાથમાં 99.99% સક્સેસ રેટ લખેલો છે, એટલો જશ એમને ભગવાને આપેલો છે. અને દુનિયાના મોટા મોટા પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરના કુટુંબોમાં બાયપાસ એમણે કરેલી છે. બાપાનું બાયપાસ એમણે કર્યું. પણ આ ઝી ટીવી ઉપર એમને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે 10,000થી વધારે બાયપાસ ઓપરેશન કર્યા છે, પણ અમારો પહેલો પ્રશ્ન તમને એ છે કે એવું કહેવાય છે કે લાગણીઓ છે હૃદય સાથે સંકળાયેલી છે અને તમે હૃદય ઉપર જ શસ્ત્રક્રિયા કરો છો, તો 10,000 ઓપરેશન દરમિયાન તમને કોઈ વખત લાગણીઓ હૃદય સાથે સંકળાયેલી છે એવો કોઈ તમને ઇમોશનલ એટલે કે આંતરિક અનુભવ થયો? પોતે એકદમ સ્પષ્ટ અને આમ નિરાભિમાની બોલ્યા કે ના, એવો કોઈ વિશેષ અનુભવ નથી થયો, બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ વન થિંગ. પણ મારે તમને એક વાત કહેવી છે, મેં 10,000 ઓપરેશન કર્યા એમાંથી ઓનલી વન ઇઝ મેમોરેબલ, એક જ આમ યાદગાર પ્રસંગ મારા જીવનમાં છે, વેન આઈ વોઝ ઓપરેટિંગ પ્રમુખ સ્વામી. એ જ્યારે હું પ્રમુખ સ્વામીને ઓપરેટ કરતો હતો અને એમની છાતી મેં ચીરી, એની હૃદય આમ છાતી પોળી કરી અને એમનું હૃદય મેં હાથમાં લીધું, ત્યારે મારા આખા શરીરમાં આમ ઝણઝણાટી આવી ગઈ, મારા વિચારોમાં ફેરફાર થવા માંડ્યો અને ઓપરેશન થિયેટરમાં એકદમ આમ બ્લ્યુ તેજ છવાઈ ગયું અને મને હૃદયમાં ભાવના થવા માંડી કે મારે પણ સમાજની બહુ સેવા કરવી જોઈએ, મારે પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ, એવા વિચારો મારા હૃદયમાં આવવા માંડ્યા. મને પણ આશ્ચર્ય લાગ્યું કે આવા વિચારો કોઈ દિવસ મને આવે નહીં, અને એ પણ ઓપરેશન વખતે તો મને બીજા કોઈ વિચાર કોઈ દિવસ આવ્યા જ નથી, અને આ બધા વિચારો કેમ આવે છે? પણ એ વિચારોને રોકી ન શક્યો. પણ એ પ્રમુખ સ્વામી મહારાજને મેં જોયા છે, એમના દર્શન કર્યા છે, પણ એમના જીવન અને કાર્ય વિશે મેં જાણ્યું. હી ઇઝ વન સેન્ટ હુ હેઝ રિલેશન વિથ ગોડ. એક એવા સંત છે ને ભગવાન સાથે સંબંધ હોય એવું મને લાગે છે. જો આવા ઇમ્પ્રેસ થયેલા, હવે બાપા તો અનકોન્શિયસ સ્ટેટમાં બેભાન અવસ્થામાં ટેબલ ઉપર સૂતેલા, પણ શ્રીજી મહારાજે શું કહ્યું છે કે લોહી ચુંબક છે એ બીજા પથ્થર જેવો પથ્થર જ દેખાય ઉપરથી, પણ એમાં જે અંદર ચમક રહેલું છે ને, લોખંડ નજીક જાય એટલે એને ખેંચ્યા વગર રહે નહીં. એમ થોડી પણ દિવ્યતા, થોડી પણ મુમુક્ષુતા, થોડા પણ બલિષ્ઠ પૂર્વના સંસ્કાર જીવમાં પડેલા હોય, પ્રમુખ સ્વામી મહારાજના એકવાર દર્શન કરે, એકવાર એમની વાણી સાંભળે અને જીવ એનામાં ખેંચાઈ જાય. તો જો આ દિવ્યતા એ રહેલી છે. શ્રીજી મહારાજ એક વાર ગઢડે બિરાજમાન હતા, ધાંગધ્રાથી એક બ્રાહ્મણ ભવાની શંકર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો કરતો નીકળ્યો ભાવનગર જેવો હતો. એની દીકરીનું લગ્ન હતું એટલે સોનું ખરીદવા જતો હતો. તે રસ્તામાં ગઢડા આવ્યો, ત્યાં ભૂખ તરસ લાગી. તો કે શું કરું? તો કહેવાય છે કે વાસુદેવ નારાયણ સ્વામિનારાયણ પધરાયા છે અને ત્યાં જમવાનું મેળ પડશે, તે હાલો તાર ગઢડે સ્વામિનારાયણ પાસે જઈએ અને વાસુદેવ નારાયણના ઓરડે જઈને ત્યાં વળી દર્શન કરીને જમશું. અરે જોઈએ તો ખરા સ્વામિનારાયણ લોકો કરે છે, સ્વામિનારાયણ કેવા છે. એમ કરતો કરતો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો કરતો ગઢડે આવ્યો અને શ્રીજી મહારાજ તમે સભા કરીને બેઠેલા, બપોર 11:30 સમય હશે, અને આમ સભામાં મેં એન્ટર થયો અને મહારાજને આમ બેઠેલા જોયા, સ્તબ્ધ થઈ ગયો, એની આંખો ચોંટી ગઈ. ઓહો હો હો, સ્વામિનારાયણ તો બહુ રૂપાળા. પહેલો શબ્દ મોઢામાંથી નીકળી ગયો, સ્વામિનારાયણ રૂપાળા બહુ. હવે જો સ્વામિનારાયણ ભગવાનની હાઇટ 5 ફૂટ 1.25 ઇંચ હતી, અને આશ્ચર્ય સાથે આપણે બધાને આનંદ પણ થશે કે પ્રમુખ સ્વામીની હાઇટ પણ આજે એક્ઝેક્ટ 5 ફૂટ ને 1.25 ઇંચ છે. હા,
જેટલી શ્રીજી મહારાજની હાઇટ હતી ને એટલી જ હાઇટ આજે પ્રમુખ સ્વામી મહારાજની છે, એક્ઝેક્ટ 64 તસુ છે, 5 ફૂટ ને 4.25 ઇંચ. અને શ્રીજી મહારાજ તો પાછા ઉત્તર ભારતના યુપીના હતા અને ગોંડા જિલ્લાના. હવે આજની તારીખમાં પણ તમે ગોંડા જિલ્લાના બધા માણસોને તમે જુઓ ને તો બધા બેઠી દડીના છે, અને બધાના જે ફેશિયલ ફીચર્સ છે ને, ફિઝિકલ ફીચર્સ, એ બધા બેઠું મોઢું પડે અને આ કપાળને બધું આમ ફ્લેટ થાય. અને શ્રીજી મહારાજને આખા મોઢા ઉપર બધા ચાઠા હતા, અને મહારાજની આ વેસ્ટ લાઈન છે ને, ગર્થ, એ થોડી વધારે પોળી હતી. હવે આ મૂર્તિમાં આપણને કંઈ આકર્ષણ જેવું લાગે? એક તો શોર્ટ હાઈટ દેખાતી હોય, પાછા શ્રીજી મહારાજ ઉજળા નતા, ગૌવર્ણા હતા. શ્રીજી મહારાજ એકદમ ઉજળા કંઈ નતા, એકદમ ગૌવર્ણા હતા. ગૌવર્ણા વ્યક્તિ હોય, બેઠી દડીના હોય, આ ગર્થ જાડી હોય, મોઢા ઉપર ચાઠા હોય, એ મૂર્તિમાં શું આકર્ષણ તમને લાગે? એને કોઈ મિસ્ટર યુનિવર્સ કોન્ટેસ્ટમાં ઉભા રાખે? પણ એ શ્રીજી મહારાજની મૂર્તિમાં એવું આકર્ષણ હતું, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી જે અષ્ટછાપ કવિઓ હતા, એ બધાએ ભેગા થઈને 50,000 થી વધારે પદો એ મૂર્તિ વિશે બનાવેલા છે. કેવું દૈવત હશે મૂર્તિમાં! મહારાજે ખાલી આમ બગા સુગાધું અક્ષરોડીમાં, અને તળવે એક તલ હતું એની નોંધ પ્રેમાનંદ સ્વામીએ કરી છે. જમણા પગના અંગૂઠામાં, નખમાં એક તલ હતું એની નોંધ ચેષ્ટામાં છે. એ મૂર્તિના દર્શન કેવા ભાવથી સંતો કરતા હશે, પણ એ ભાવ ક્યારે પ્રગટ થયો? કે મૂર્તિમાં સહેજે એવું આકર્ષણ હોય છે. એટલે આ તો બ્રાહ્મણ તો કે, ઓહો, સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ રૂપાળા બહુ. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એને ચોંટી ગઈ, ભૂખ બહુ લાગી હતી, ખાવા તો ગયો, કારણ કે બ્રાહ્મણનો દેહ હતો, ભૂખ તો રોકાઈ નહીં, સીધો જમવા માટે પહોંચી ગયો. પણ જમીન નીકળ્યો ને, મોઢામાં એક જ શબ્દ, સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ રૂપાળા બહુ. તે શું ભૂલી ગયો? કયો મંત્ર ભૂલી ગયો? ઓમ નમઃ શિવાય ભૂલી ગયો. ઓમ નમઃ શિવાય ભૂલી ગયો, માળા ફેરો તો સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ રૂપાળા બહુ. એમ કરતા કરતા ભાવનગર જઈ આવ્યો, ખરીદી કરી આવ્યો, પાછો ઘરે આવ્યો. ગામમાં બધાને ક્યાં તો ફરે, સ્વામિનારાયણ જોવા જેવા, હો, સ્વામિનારાયણ રૂપાળા બહુ, સ્વામિનારાયણ જોવા જેવા છે, સ્વામિનારાયણ રૂપાળા બહુ. તે જ્યારે કોઈ મળે ત્યારે વાત કરે. હવે તો પછી દિવસો વીતી ગયા, વર્ષો વીતી ગયા, આ બાજુ મહારાજ ધામમાં ગયા, આ બાજુ ભવાની શંકરની પણ મોટી ઉંમર થઈ ગઈ, અને અંત સમયે ખાટલે સૂતો હતો, અને એનો અંત સમય આવ્યો, દેહ પડવાન થયો, અને મહારાજ પ્રગટ થયા. તમે કોણ? તો કે મહારાજ ઓળખ્યા નહીં. ઓહો, સ્વામિનારાયણ રૂપાળા બહુ. પણ કે તમે કેમ આયા અહીંયા? મહારાજ કે, તું અમારો ભક્ત છું, તમે તને અમારા ધામમાં લેવા માટે આવ્યા છે. પણ કે હું તો તમારો ભક્ત નથી, કે મેં તમારું ભજન નથી કર્યું. મહારાજ કે, તું બધાને કહેતો શું ફરતો હતો આખી જિંદગી? તો કે હું તો કહેતો હતો સ્વામિનારાયણ રૂપાળા બહુ. મહારાજ કે, બસ તો. પણ કે એમાં ક્યાં મેં તમારું ભજન કર્યું છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જેવું મેં ક્યાં કર્યું ભજન? મહારાજ કે, તું બોલ્યો ને કે સ્વામિનારાયણ રૂપાળા બહુ, તે અમારી મૂર્તિ તારા અંતરમાં ચોંટી ગઈ ને. હા, કે તે દળ ગઢડે તમે બેઠા હતા દરિયાની સફેદ વસ્ત્ર પહેરીને, એ મૂર્તિ હજી મને યાદ છે. મહારાજ કે, બસ, અત્યારે આ વસ્ત્ર કેવા છે? તો કે, અત્યારે એવા જ વસ્ત્ર છે. ચાલ ધામમાં, ચાલો ધામમાં. ધામમાં લઈ ગયા શ્રીજી મહારાજ અને સ્વામિનારાયણ રૂપાળા બહુ. તે છેલ્લે છેલ્લે બોલ્યો, ડચકો ખાતા ખાતા, સ્વામિનારાયણ રૂપાળા બહુ, ગયો ધામમાં. એટલે જો કહેવાનું શું, કે આવી રીતે ભગવાન અને સંતની મૂર્તિમાં એવું આકર્ષણ રહેલું છે. એકવાર જીવના દર્શન કરે. દલપતરામ તો આવા મોટા કવિશ્વર, દલપતરામની કવિતાઓ આપણે ભણ્યા છીએ સ્કૂલોમાં, આટલા મોટા કવિશ્વર, એને પોતે હરિલામૃત ગ્રંથ પણ લખ્યો છે આચાર્ય મહારાજની આજ્ઞાથી. 80 વર્ષની ઉંમરે પોતે એક પ્રસંગ સભામાં, વડતાલની પૂનમની સભામાં કાયમ કહેતા, દલપતરામ પોતે કહેતા કે, હું 8 વર્ષનો હતો અને મારા બાપુજીની આંગળી પકડીને એક વખત ગઢડા ગયેલો, અને ત્યાં બ્રાહ્મણોની 84 હતી તેમ બધા ગયેલા, અને ત્યાં બધાને એમ થયું કે સ્વામિનારાયણ ગઢડે દાદા ખાતેના દરબારમાં છે, તો લાવો જરા સ્વામિનારાયણના દર્શન કરતા આવીએ. અમ બધા ત્યાં ગયા ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ તો લક્ષ્મીવાડીએ ગયા છે, અને બધા ત્યાં ભક્તો ઊભા હતા, ભેગો હું મારા બાપની આંગળી પકડીને ઊભો રહેલો, અને બધા એમ કહેતા હતા કે હમણાં સ્વામિનારાયણ લક્ષ્મીવાડીએ જે આવશે, હમણાં આવશે. બધા અક્ષરરોડી પાસે આમ લાઇનમાં ઊભેલા છેક દરવાજા સુધી, અને ત્યાં મારતે ઘોડે સ્વામિનારાયણ આવ્યા, ઘોડા ઉપર અસવાર થઈ અને ફૂલ સ્પીડમાં ભગવાન સ્વામિનારાયણ અંદર આવ્યા. ભેગા કાઠી દરબારો હતા, અમુક સંતો હતા. મહારાજની માણકી ઘોડી એમ ધૂળ ઉડાડતી દાદા ખાતેના દરબાર પાસેથી નીકળી, પસાર થઈને અક્ષરોડી પાસે ઊભી રહી, અને મહારાજ જેવી ઘોડી ઊભી રહી એવી આમ આમ પગ આગળથી લાવી અને ઓટલા ઉપર બંને પગ મૂક્યા, અને પોતે કૂદકો મારી નીચે ઉતર્યા, અને હાથમાં જે લગામ હતી આમ છુટ્ટી પાછી ફેંકી, અને પછી દોડતા આમ દાદરો ચડ્યા.
એટલે ઓટલા ઉપર નહીં, સીધા નીચે કૂદ્યા અને પછી દોડતા આમ ત્રણ દાદરા ચડ્યા મક્ષરોડીમાં જવા માટે. ત્રીજા દાદરે ઊભા રહ્યા બારસક ઉપર, અમે આમ બે હાથ મૂકીને આમ ગોળ ફરી અને પાછળ નાજા જોગ્યા જે ઘોડાનું ધ્યાન રાખતા હતા, એ કે નાજા ઘોડીને પાવરો ચડાવી દેજો, એટલે કે ઘાસ નાખી દેજો એમ. આમ ગોળ ફરીને ખાલી બોલ્યા કે નાજા ઘોડીને પાવરો ચડાવી દેજો અને પછી દોડ અંદર જતા રહ્યા અક્ષરોડીમાં. દલપતરામ કહેતા કે 8 વર્ષની ઉંમરે મેં લગભગ 40 ફૂટ દૂરથી શ્રીજી મહારાજની આ મૂર્તિ જોયેલી કે બારસાક ઉપર આમ હાથ મૂકી અને ગોળ ફરીને નાજા જોગ્યાને કંઈક કહેલું, એ મૂર્તિ આજે 80 વર્ષની ઉંમરે મારી આંખ સામેથી હટતી નથી. આમ આંખ બંધ કરું અને હજી એ શબ્દો આમ શું બોલ્યા તો બહુ સંભળાયો નહીં, પાછળથી ખ્યાલ આવ્યો હશે એમને, પણ કે મૂર્તિ આમ બારસાક ઉપર આમ હાથ મૂક્યો અને આમ પાછળ ફરીને જોયું હોય એ ઈદમ સાંભળે છે. આંખ બંધ કરું, પોતે તો પ્રજ્ઞાચક્ષુ થયેલા, અંધ થઈ ગયેલા પાછળથી, પણ તો પણ એમને સ્મૃતિ ઈદમ રહેલી. અને કે હજી આમ જાણે કાલે આ પ્રસંગ બની ગયો હોય ને એવી રીતે મને આ મૂર્તિ સાંભળે છે. તો જો ભગવાન અને સંતની મૂર્તિમાં આવું દૈવત છે, પણ એકદમ નિર્દોષ ભાવે, ચોખ્ખા હૃદયે, નિસ્વાર્થ ભાવે અને પૂર્ણ ભક્તિ ભાવે જો દર્શન કર્યા હોય તો ભગવાન અને સંતની કૃપા થાય અને મૂર્તિ અંતરમાં ચોંટી જાય. હવે આ બધા પ્રસંગો સાંભળીને જ્યારે આપણે પ્રમુખ સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે બેસીએ અહીં તિથલ આવે ત્યારે, અથવા તો આપણે ક્યાંક બહાર જઈએ ત્યારે અને સાંજે સભામાં પ્રમુખ સ્વામી બેઠા હોય અને આપણે દર્શન કરીએ, ત્યારે આવા પ્રસંગોની થોડી સ્મૃતિ કરી, આપણી શ્રદ્ધા થોડી વધારી અને ભક્તિભાવપૂર્વક દર્શન કરવા, તો એમની મૂર્તિ પણ આપણને પછી પૂજામાં બેસીએ કે માનસી કરીએ ત્યારે એકદમ સાંભળે. પણ જો આવી રીતે ભગવાન અને સંતની મૂર્તિમાં એવું દૈવત રહેલું છે, એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ કે જેમ ભવાની શંકરને એમ થઈ ગયેલું કે ઓહો સ્વામિનારાયણ તો ખરેખરા રૂપાળા છે, અને પછી મહારાજ એમને અંત સમયે ધામમાં લઈ ગયેલા. એમ 1994ની સાલમાં જ્યારે આપણે દિલ્હીમાં ત્યાં હરિમંદિરમાં પ્રતિષ્ઠા થઈ અને બીજે દિવસે મહાનુભાવોની સભા હતી અને લગભગ 600 જેટલા મહાનુભાવો બધા પધારેલા, સ્વામી બાપાએ પણ ત્યાં હિન્દીમાં એ વખતે આશીર્વાદ આપેલા, ધમધમાટ હિન્દીમાં. અમુક વખતે અમુક વાક્ય સારા બોલી જાય છે પ્રમુખ સ્વામીને, અમુક વખતે ગુજરાતી બોલીને ઉપર આમ ઓઠ ઉપર આંગળી મૂકી દેતા ને એવું લાગે, હિન્દીમાં ઉપર લીટી હોય ને તેવું બોલી કાઢે, અને અમુક વખતે આખું ગુજરાતી વાક્ય બોલીને પાછળ હે તે ચાલે, એ બધી દિવ્યતા છે મોટા પુરુષની. તે અમુક વખતે શબ્દો ના મળે તો બીજો શબ્દ ચાલે. અમદાવાદની સભામાં તો હિન્દીમાં પ્રવચન કરતા કરતા લોચા માર્યા એ સ્વામી, બધા હસ્યા તો સ્વામી કે જો ભાઈ હસતા નહીં, મારું હિન્દી તો આવું જ છે, આવું જ ચાલશે, બધા સમજી લેજો કે એ પાછા નિષ્કપટ ભાવે બોલ્યા હતા. પણ ત્યાં 94માં સ્વામી હિન્દીમાં આશીર્વાદ આપ્યા, પછી વ્યક્તિગત દર્શન માટે બધા મહાનુભાવ આવતા હતા અને જે તે સંતો બધા પરિચય કરાવતા હતા. એમાં એક કૃષ્ણમૂર્તિનો પરિચય પુરુષોત્તમ ચરણ સ્વામીએ સ્વામીને કરાવેલો, અને આ કૃષ્ણમૂર્તિ એટલે એ વખતે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલ ઓફ ઇન્ડિયાના ચેરમેન હતા, એટલે બહુ જ મોટી પોસ્ટ કહેવાય, આખા ઇન્ડિયાના ઇન્કમટેક્સના હેડ કહેવાય. હવે સામાન્ય એક શહેરમાં પણ ઇન્કમટેક્સનો કમિશનર હોય ને એની પણ સત્તા કેટલી હોય છે, આખા અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરના મોટા મોટા વેપારીઓ એનું નામ પણ એને ધ્રુજે, ઇન્કમટેક્સ કમિશનરનું નામ પણ એને ધ્રુજી જાય, કરોડોપતિ શેઠિયાઓ, અને ખાલી એનો ફોન આવે ને કે મુજે મિલ જાઓ ને, ખાલી મળવા માટે બોલાવે ને ત્યાં છૂટી જાય, ખબર છે એટલી પાવરફુલ પોસ્ટ છે ઇન્કમટેક્સ કમિશનર એટલે. કારણ કે એક કાગળિયું આગું પાછું કરે, એક ઇન્કવાયરી ખાલી મૂકે ને બિઝનેસ ઉપર તો ધાગા કાઢ નાખે, આમ કરોડો રૂપિયામાં નવરાઈ નાખે તમને, એટલી સત્તા લોકો પાસે હોય. તે બધા ઇન્કમટેક્સ કમિશનરનો બાપ કહેવાયા કૃષ્ણમૂર્તિ, તો આખા ઇન્ડિયાના ઇન્કમટેક્સ કમિશન ટ્રિબ્યુનલ ઓફ ઇન્ડિયાના ચેરમેન. એટલે આવા અમદાવાદ મુંબઈના ઇન્કમટેક્સ કમિશનરને ફેરવવા હોય ને, આમ શર્ટનું બટન ખોલે ને એટલી વારમાં ફેરવી નાખે, ની બદલી કરી નાખે, મુંબઈથી કલકત્તા નાખી દે, કલકત્તાથી કેરળા નાખી દે, કેરળાથી જમ્મુમાં નાખી દે, એટલી સત્તા એની. આ પોસ્ટ કોઈ ઇલેક્ટેડ પોસ્ટ નથી, નોમિનેટેડ પોસ્ટ છે, ભારતના વડાપ્રધાન નક્કી કરે કે કોને આ પોસ્ટ ઉપર બેસાડવા. અમુક જે પોસ્ટ છે બહુ મોટી પોસ્ટ, ચીફ જસ્ટિસ ઓફ સુપ્રીમ કોર્ટ, એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા, ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના હેડ, આ બધા છે ને પ્રાઇમ મિનિસ્ટર બહુ અંગત રસ લે, કારણ કે ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલના હેડ હોય એની સાથે રોજ 10 વખત ફોન ઉપર પ્રધાનમંત્રીને વાત કરવી પડે, અને આ વ્યક્તિ ધારે થોડી કંઈ કાણું રાખે ને થોડી ડાબા હાથની ઇન્કમ ચાલુ રાખે ને, રોજના 25 કરોડ 50 કરોડ રૂપિયા કમાવે એની માટે આમ સહેલી વાત છે, આમ રમત વાત છે, રસ્તા હસતા ચા પીતા પીતા કમાઈ લે એટલું તો રોજનું 25-50 કરોડ, એની માટે કોઈ મોટી વસ્તુ નથી, આપણા 25-50 રૂપિયા જેવું થઈ ગયું. પણ કૃષ્ણમૂર્તિ એકદમ પ્રામાણિક માણસ, સાઉથ ઇન્ડિયન, પોતે લુંગી જ પહેરતા અને લલાટ કરતા. રાજીવ ગાંધીને ગમી ગયેલા 3 વર્ષ સુધી એમને પોસ્ટ આપેલી, પછી વીપીસિંહ આવેલા, નરસિંહ રાવ આવેલા, એ લોકોએ 3 વર્ષ એક્સટેન્શન આપ્યું, પછી અટલ બિહારી વાજપેયીએ 3 વર્ષ આપ્યું, 9 વર્ષ સુધી આ પોસ્ટ ઉપર રહેલા. ભારત વર્ષનો ઇતિહાસ છે આઝાદી પછી આ 60 વર્ષનો,
કોઈ નથી રહ્યું. કૃષ્ણમૂર્તિ 9 વર્ષ આ પોસ્ટ ઉપર રહેલા, પણ આજની તારીખમાં પણ ત્યાં હૈદરાબાદમાં 2 રૂમ રસોડાના સામાન્ય ઘરમાં રહે છે. એકદમ પ્રામાણિક માણસ, કોઈ આંગળી ના ચીંધી જાય. અને ઇન્કમ ટેક્સના કાયદા બધા આખા ભારતના બધા ચોપડા તો ગોળીને પીને સરબત કરીને પી ગયેલા. કોઈ પ્રશ્ન રજૂ કરે ને ફટ એનું સોલ્યુશન આપે. બાપાને મળ્યા અને પુરુષોત્તમ ચંદ સ્વામીની ઓળખાણ કરાવી. સ્વામી એમને આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો. થોડી વાર બાપા સાથે વાતચીત, પછી ત્યાં નીકળ્યા. તો સામાન્ય બધા લાઈનમાં, એટલે કે 2 વાક્યની જ વાત થતી હોય. સ્વામી ખાલી ખબર અંતર પૂછતા હોય, ઔપચારિક વાત હોય. પછી તો બીજા વર્ષે 95 સાલમાં કોઈ કાર્યક્રમ પ્રસંગે બોમ્બેમાં ઓબેરોય હોટલમાં એમનું એક ફંક્શન હતું. 100 જેટલા બિઝનેસમેન મોટા ભેગા થવાના હતા, એમનું પ્રવચન હતું. અને સાંજની ફ્લાઇટમાં એ દિલ્હીથી બોમ્બે આવ્યા અને મુંબઈ એરપોર્ટ ઉપર ઉતર્યા. અને એરપોર્ટ પરથી ચાલતા આવતા હતા ત્યાં બાજુમાં 2 હરિભક્તો વાતો કરતા હતા કે કલ સુબહ દાદર મંદિર આ જાના, 7:30 બજે પ્રમુખ સ્વામી મહારાજ કે પૂજા કા દર્શન હૈ, આ જાના ઓર તેરે મિત્ર કો ભી લેકે આના, કંઈક વાતો કરતા. તેમાં કૃષ્ણમૂર્તિએ સાંભળ્યું આ. એટલે કૃષ્ણમૂર્તિના સેક્રેટરીને કીધું કે આ 2 છે ને પ્રમુખ સ્વામીને ડિવોટી લાગે છે, એને પૂછો કે પ્રમુખ સ્વામી વિશે શું વાત કરે છે, બોમ્બેમાં હોય એવું લાગે છે. એટલે પેલા સેક્રેટરીએ પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ કે બારે મેં આપ બાત કરતે જે પ્રમુખ સ્વામી મહારાજ બોમ્બઈ મેં. એટલે પહેલા હરિભક્તો કે હા પ્રમુખ સ્વામી મહારાજ અભી બોમ્બઈ મેં. કહાં પે? તો કે દાદર મેં બડા મંદિર હૈ, વહાં ઉનકા પ્રાતઃ પૂજા કા દર્શન રોજ સુબહ 7:30 બજે હોતે. આતે બધી વાતો કરી. એટલે એમણે આવીને કૃષ્ણમૂર્તિને કીધું કે આવું કહે છે. એટલે કૃષ્ણમૂર્તિ કે આપણે તો પછી કાલ સવારે વહેલા નીકળી જશું, તો પ્રમુખ સ્વામીના દર્શન અત્યારે થશે પૂછો. તો એટલે પાછું પૂછ્યું પેલા હરિભક્તો કે હા 9 બજે રાત કો દર્શન હોતે, રાત્રે જમી લે પછી 9 વાગે વ્યક્તિ કે દર્શન માટે બેસે છે. કૃષ્ણમૂર્તિએ ઘડિયાળ જોઈ અને સીધો ત્યાં એમણે ફોન કરાવી દીધો હોટેલ ઓબેરોય પર કે હું મોડો આવીશ, આપણે મિટિંગ પછી ડિનર હતું, ડિનર પહેલાં પતાવી દો પછી મિટિંગ રાખશું, અને કહેજો હું જમીને આવીશ, મારી ચિંતા કરે નહીં. સીધા દાદર મંદિરે હવે ભગવાનનું કરું અને બધું સવડું પડ્યું તે પાતે માળે પહોંચી ગયા, નહીં તો પહોંચે 7 કોઠા વિંધીને. સામાન્ય હરિભક્તો જેમ લાઈનમાં ઉભો તેમ લાઈનમાં ચડ્યા તો ઉપર આવી ગયા. અને સ્વામી તો બધાને મળતા હતા, આ દર્શન આપતા. કૃષ્ણમૂર્તિ સાહેબ લાઈનમાં આવ્યા. હવે આટલા મોટા માણસ ભારતના પ્રધાનમંત્રી સાથે રોજ 10 વાર એને વાતો થાય, 2 વાર રૂબરૂ મળતા હોય. હવે લાઈનમાં આવ્યા ને બાપાને પગે લાગ્યા અને સહેજ આમ ઊંચું જોયું અને સ્વામીએ સીધો હાથ પકડ્યો. સ્વામી કે કૃષ્ણમૂર્તિ સાહેબ. અને આમ સ્તબ્ધ થઈ ગયા સ્વામીને જોઈને. એ કે સ્વામી આપકી યાદશક્તિ ક્યાં હૈ, કેવી આપની યાદશક્તિ છે સ્વામી. કે આપ હમ પિછલે સાલ મિલે થે દિલ્હી મેં, આપ આયે થે હમારે ફંક્શન મેં. હા હા સ્વામીજી, મેં આયા થા ઓર આપસે બાત હુઈ થી. 600 આવા મહાનુભાવન સ્વામી મળેલા, એક જ વાર મળ્યા હોય 1 વર્ષ પછી યાદ રાખે, ગજબની યાદશક્તિ કહેવાય ને. સ્વામીને તો ખબર હતી કે આ વ્યક્તિ કોણ છે. સ્વામીએ તરત સંતોને કીધું લાઈન ઊભી રખાવડાવી દીધી. અને બાપા કે ખુરશી લાવો. ખુરશી ઉપર બેસાડે અને 2 સંતોને મોકલ્યા, ઠાકોરજીનો હાર ને પ્રસાદ ને બધું વ્યવસ્થિત લઈ આવો. એક સંતને નીચે દોડાવ્યા અને ઘનશ્યામ મહારાજનો હાર લેવડાવ્યો. ને હાર લાવે એટલે સ્વામી એમને પહેર, નહીં નહીં સ્વામી, સ્વામી પરાણે પહેરાવ્યો. કારણ કે મોટા પુરુષ જાણે કે આનું હૃદય આટલું પવિત્ર અને શુદ્ધ છે, આટલો પ્રામાણિક માણસ છે. મોટા પુરુષ તો એના ગુણથી રાજી થતા હોય છે. અને નહીંતર પણ મહારાજે કીધું છે આવા મોટા માણસ સભામાં આવે ત્યારે એનું સ્વાગત કરવું જોઈએ. સ્વામી હાર આપ્યા, આશીર્વાદ આપ્યા, 15 મિનિટ સ્વામી સાથે વાતો કરી. પછી કે સ્વામી આપ હૈદરાબાદ પધારો તો મારી છોટી સી કુટિયા હે આપ પધારના, મારું નાનું એવું ઘર છે આપ આવજો. સ્વામી કે આઈંગે. અને 99 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ હૈદરાબાદ પધાર્યા. બાપાના આવવાના થોડા દિવસો પહેલાં અમે લોકો ત્યાં પધાર્યા, ત્યાં ગયેલા, ત્યાં પધરામણી બધી ચાલતી હતી. તો પુરુષોત્તમ ચરણ સ્વામીની સાથે અમે હું પધરામણીએ ગયેલો. અને મને કે આપણે કૃષ્ણમૂર્તિ સાહેબને ત્યાં જઈએ. મેં કીધું તો બાપાને દર્શન કરવા મુંબઈ આવેલા 95માં. તો કે હા ચલો એમના ઘરે. 1 કલાક એમની સાથે બેઠેલા બપોરે. અને 2 રૂમ રસોડાનું સામાન્ય આમ બહુ મોટું 2-3-4 રૂમ હશે. અને ત્યાં ઘર મંદિર મોટું હતું અને તિરુપતિ બાલાજીને માને છે. પણ રોજ સવારે 2 કલાક પૂજા કરે, નામ સ્મરણ કરે, પછી 1 કલાક ભાગવત કથા કરાવે, 1 કલાક એમને ભાગવત સંભળાવે, પછી તો પોતે મોઢામાં ચા મૂકે, પાણી પછી મૂકે. એટલા ભગવદી એની સાથે વાતો કરતો ને તો આપણને અનુભવ થાય કે કોઈ સંત સાથે આપણે વાત કરીએ. અમે એમને પૂછ્યું કે અત્યારે તમારી કોઈ આમ પ્રવૃત્તિ? તો કે કોઈ જ પ્રવૃત્તિ નહીં, શાંતિ, રિટાયર થઈ ગયો કે હું. પછી હસતા હસતા કે મોટી મોટી કંપની મને બહુ ઓફર આપે છે કે તમે અમારા સલાહકાર સમિતિમાં રહો, એડવાઇઝરી બોર્ડમાં રહો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહો, પણ હું ના પાડું છું. મને 1,00,000 રૂપિયા આપે છે પણ મને હવે કંઈ જરૂર નથી. 2 ટાઈમ હું ખાઉં છું, મારા પતિ પત્ની 2 જ છીએ, મારા 2 દીકરાઓ અમેરિકા ભણે છે, મારે ચિંતા નથી. પછી અમે કીધું કે ના, કંઈ તોય તમે આમ સેવા ભાવનાથી કંઈક તો કોઈને સલાહ આપતા હશો ને? તો કે ના, હું સેવા ભાવનાથી ના આપું પણ એને સેવા કરાવડાવું. બહુ લોકોનું પ્રેશર આવે છે કે તમે કંઈક સલાહ આપો, કારણ કે મોટી મોટી કંપનીઓ મોટા ઇન્કમ ટેક્સના પ્રશ્નોમાં હલવાઈ ગઈ હોય. એટલે કે 11:30 થી 12 એક કલાક ફોન ઉપર બેસું અહીંયા ઘરે, 1 કલાક ફોન ઉપર બેસવાનું 11 થી 12. અને બધાને કોણ જાણે મારો નંબર ક્યાંથી લોકો મેળવી લે છે, મોટી મોટી કંપનીઓ. તો એના મેનેજરોને એના ચેરમેનનો ફોન આવે કે અમારે એક આવો પ્રશ્ન છે. એટલે પ્રશ્ન આખો સાંભળું અને પછી હું કહું કે તમારો પ્રશ્ન હલ થઈ જશે
અને તમારા 30-એક લાખ રૂપિયામાં બચી જશે, વાંધો નહીં આવે, હું તમને કાગળિયા, પણ બધું ચોખ્ખું, હા, વ્યવસ્થિત, એને કાયદો સમજાવીને વાત કરે, ખોટી રીતે નહીં, કે આનો કાયદો છે, પણ હવે આ કાયદાની સલાહ આપે એટલે એને ફી તો ચાર્જ થાય ને, એટલે કે હું ફી નથી લેતો, પણ હું કહી દઉં કે પેલા અનાથ આશ્રમમાં જઈને તમે 25 લાખ આપ્યા, હું મને 5 દેખાડો એટલે તમને સલાહ આપી દઈશ. તો આવા રોજ 2-4 જણા જુદી જુદી સંસ્થાઓ મેં મોકલે છે કે જાઓ 10 લાખની પહોંચ ફળી આવો, 5 લાખની પહોંચ ફળી આવો. આવો માણસ છે કૃષ્ણમૂર્તિ, આખા ઇન્કમટેક્સના ચોપડાના મગજમાં છે, પ્રશ્ન ઉભો થાય કાયદા આપી દે સામે. તો એ કૃષ્ણમૂર્તિ પછી બધા બેઠા હતા, પછી હસતા હસતા કે નહીં નહીં, વો તો સૌ છોટા મોટા ચાલતા રહેતા હે, હવે આને છોટા મોટા કહેવાય? પછી 5-5 લાખની વાતો થતી, અને આટલા બુદ્ધિશાળી માણસ, આટલા તેજસ્વી માણસ, દેશ પરદેશમાં ફરેલા મોટા મોટા માણસોને મળેલા. ઉઠતી વખતે અમે એક પ્રશ્ન એમને પૂછ્યો, અમે પૂછ્યું કે ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્લેઇન પ્રમુખ સ્વામી ઇન 1 સેન્ટેન્સ, વોટ વુડ યુ સે? કે જો તમને કોઈ એમ કે પ્રમુખ સ્વામી મહારાજનું 1 વાક્યમાં તમે વર્ણન કરો, તો તમે શું વર્ણન કરો? એમની આંખમાં લિટરલી આંસુ આવી ગયા. બોલો, અમે તો નજરો નજર આમ 4 ફૂટ દૂરથી જોયેલા, કારણ કે 1-1.5 કલાક અમે બેઠા ને એમાં 1.25 કલાક તો પ્રમુખ સ્વામીની જ વાતો થઈ, એણે જ અમને કરી. અમે સાધુ તરીકે કોકને મહિમા કહેવા જઈએ તો એ અમને મહિમા કહેતા હતા પ્રમુખ સ્વામીનો, અમને તો આનંદ થતો હતો એ સામ કહેતા હતા. પણ આ પૂછ્યું કે 1 વાક્યમાં તમે પ્રમુખ સ્વામીનું વર્ણન કરો, ત્યારે બોલ્યા કે હિઝ ફેસ ઇઝ સો પાયસ યુ જસ્ટ મેલ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિમ. કે એમનું મુખારવિંદ એટલું બધું પવિત્ર છે, એટલું બધું નમ્ર અને વિવેકી છે કે તમે એમની સામે ઊભા હો તો તમે ઓગળી જાઓ. એટલે અમે બીજો પ્રશ્ન પૂછ્યો સંતોએ કે વોટ ડુ યુ એક્ઝેક્ટલી મીન બાય મેલ્ટિંગ ડાઉન, કે તમે આમ કહો છો કે આમ ઓગળી જાઓ, એનો મતલબ શું? ત્યારે કૃષ્ણમૂર્તિ બોલ્યા આંખમાં જળઝળિયા સાથે, આમ હાથ જોડીને, જાણે પ્રમુખ સ્વામી મારા સામે બેઠા હોય એમ, કે આઈ મીન, કે હું એમ એનો અર્થ એમ કાઢું છું કે તમે, એટલે એમ કે વોટ ડુ યુ મીન બાય મેલ્ટિંગ ડાઉન, કે તમે એમ કહો છો કે આમ ઓગળી જાઓ એટલે શું? તે પોતે બોલ્યા કે મને એમની સામે ઊભો હોઉં કે એમના ફોટા સામે જોતો હોઉં, ત્યારે મને અંતરમાં એમ થાય છે કે મને કંઈક સેવા સોંપે તો હું એમને રાજી કરવા માટે પ્રેમથી સેવા કરું. હા, કેવી ભાવના કહેવાય માણસ, કે આઈ બાય મેલ્ટિંગ ડાઉન આઈ મીન કે આઈ વોન્ટ ટુ સર્વ હિમ, મારે એમની સેવા કરવી છે. અને કે મેં પ્રમુખ સ્વામી મહારાજને કહેવડાવ્યું છે કે જ્યારે પણ મારી જરૂર હોય મારી સેવાની, ત્યારે પ્રેમથી મને આજ્ઞા કરજો, હું રાજી થઈને તમારી સેવા કરીશ. જો કેવી ભાવના અંતરમાં. પણ સ્વામીના મુખારવિંદ વિશે બોલ્યા કે હિઝ ફેસ ઇઝ વેરી પાયસ, એમનું મુખારવિંદ છે ને અત્યંત પવિત્ર છે, અત્યંત નમ્ર છે, અત્યંત વિવેકી છે. તો આ ગુણ પ્રમુખ સ્વામી મહારાજને મુખારવિંદમાં જોડાણો. પેલા ભવાનીશંકરને શું થયેલું? સ્વામિનારાયણ રૂપાળા બહુ. અને કૃષ્ણમૂર્તિને શું થયું? કે પ્રમુખ સ્વામી મહારાજનું મુખારવિંદ પવિત્ર બહુ. તો જો ભગવાન અને સંતના દરેક અંગમાં, એમની આંખોમાં, મુખારવિંદના એમના લટકામાં સહેજે એવું ઐશ્વર્ય રહ્યું છે કે જે જીવ શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે, આ શબ્દો મહારાજે વચનામૃતમાં વાપર્યા છે કે શ્રદ્ધાએ કરીને એમના દર્શન કરે, એની વૃત્તિ, એના મન, ઇન્દ્રિયો, અંતકરણ પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. તો જેવી શ્રીજી મહારાજની મૂર્તિ દિવ્ય અને આકર્ષક હતી, એવી જ આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ એ પણ એકદમ દિવ્ય અને આકર્ષક છે. હવે જ્યારે જ્યારે દર્શન કરીએ ત્યારે થોડા આવા પ્રસંગોની સ્મૃતિ સાથે મહિમાથી દર્શન કરીશું, એટલે આપણને બધાને વધારે આનંદ આવશે. આ તો અમારે તમારે બધાએ શીખવાનું છે, પણ વારે વારે આવી વાતો કરીને કે સાંભળીને આપણે બધાએ આવા બધો મહિમા સમજીને એમના દર્શન કરતા શીખવાનું છે. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવા દર્શન આપણને કાયમ રહે અને આવા દર્શનની સ્મૃતિ પણ આપણને કાયમ રહે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આવતીકાલે પારાયણમાં જેવા શ્રીજી મહારાજના હરિભક્તો અને સંતો હતા, એવા જ હરિભક્તો અને સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને જોવા મળે છે. એ ભક્તોના આખ્યાનો આપણે આવતીકાલે પારાયણમાં સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.